નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસની YouTube ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ફરીથી મળીએ છીએ અને મહત્વનો ટોપિક જોઈએ તો આપણે વર્તુળમાં બેઠક વ્યવસ્થા ચાલો મિત્રો સૌથી પહેલા બધા ઓડિયો વિડિયોનું કન્ફર્મેશન આપી દો મિત્રો ઓડિયો વિડિયોનું કન્ફર્મેશન ફટાફટ આપી દો એટલે આપણે આજનો લેક્ચર શરૂઆત કરીએ મિત્રો આજે લેક્ચર જે કમ્પ્લીટ કરવાનો છે એ લેક્ચરમાં ખાસ આપણે ધ્યાનમાં લેવાનું કે મહત્વની વસ્તુ વર્તુળમાં કયા પ્રકારની વ્યવસ્થા છે ને જોવાનું ચાલો ઓડિયો વિડિયોનું કન્ફર્મેશન આપી દીધું એટલે આપણે આગળ વધારીએ મિત્રો ચાલો ફટાફટ થંબની નિશાની આપવા માંડ્યા છે મિત્રો આજે આપણે થોડુંક ટેકનિકલ ઇશ્યુને કારણે થોડુંક લેટ થયું છે પણ કોઈ વાંધો નહીં છેલ્લે સુધી આપણે વ્યવસ્થિત વાંધો ન આવે એટલા માટે આપણે પહેલા શરૂઆતમાં 5-7 મિનિટ કદાચ પ્રોબ્લેમ થયો હશે તમારે થોડીક રાહ જોવી પડી હશે સરસ ચાલો તમને નિશાની બતાવી દઉં એટલે ખબર પડી જાય કે બધા લોકોને ઓડિયો વિડીયો કન્ફર્મ છે ઓડિયો વિડીયો અવાજ બધાને વ્યવસ્થિત આવે છે વાહ ચાલો હવે આપણે જોઈએ આજે સમય બગાડ્યા વગર શરૂઆત કરી દઈએ હવે પહેલી વસ્તુ કે તમારી પાસે બેઠક વ્યવસ્થા જ્યારે વર્તુળમાં હોય ને મિત્રો ત્યારે તમારે શું જોવાનું થશે કે વર્તુળમાં કેવી વ્યવસ્થા આવશે પહેલા હું બેઝિક સમજાવીશ પહેલી 15-20 મિનિટ જે બેઝિક આવશે એ બેઝિક વ્યવસ્થિત રીતે આપણે ધ્યાનમાં લઈ લેશું ને પછી આપણે આગળ વધારવાનું થશે તો સૌથી પહેલી આપણે બાબત લઈએ તો પહેલા ગઈકાલે જે આપણે ધ્યાનમાં લીધું હતું એનું થોડુંક જે છે એ ફાસ્ટ રિવિઝન કરી લઈએ સંયોજકોનો ઉપયોગ કર્યો હતો મિત્રો મેં પહેલાં કીધું હતું કે સંયોજકો વગર તમને ખ્યાલ નહીં આવે અને આ સંયોજકોનો જો ઉપયોગ કરશો ને તો જ પ્રશ્ન ગણી શકો છો પહેલા આપણે જોયું કેજેન અને સંયોજક જ્યારે આવતો હોય ત્યારે છેલ્લું વાક્ય કેને લાગુ પડે છે પહેલા વ્યક્તિને આપણે શનિવારે ઓલરેડી મિત્રો સમજી ગયા હતા જે લોકો શનિવારના વિડીયોમાં હતા જે હરોળવાળા બેઠક વ્યવસ્થા વિડીયોમાં હતા એમાં આપણે આ પ્રકારની વ્યવસ્થા સમજાવી દીધી હતી પછી આપણે જોયું હતું કે અને પરંતુ પણ ત્રણમાંથી કોઈ પણ વપરાઈ શકે છે પછી બીજું શું આવી શકે મિત્રો કેજેની જો વાત કરવામાં આવે તો શું આવે તો કે જમણો એટલે કે બીજું વાક્ય છે એ બીજા વાક્યની વાત કરવામાં આવે તો બીજું વાક્ય કેને લાગુ પડે તો કેજેથી તરત જ પહેલા બીજા વ્યક્તિને લાગુ પડે છે કેને લાગુ પડે મિત્રો તો કે બીજા વ્યક્તિને લાગુ પડે છે તો આ રીતે આપણે બે વસ્તુ જોઈ લીધી અને બે વ્યવસ્થિત રીતે આપણે સમજી લીધી છે અને હવે આમાં કોઈ તકલીફ ન પડવી જોઈએ હવે હું હરોળની બેઠક વ્યવસ્થા અમુક વસ્તુ આવે એ સમજાવતો જાઉં છું પહેલા બેઝિક કન્સેપ્ટ આપણે ધ્યાનમાં લેશું બધા ખાસ ધ્યાન રાખજો હવે આપણે જોવા જઈએ તો વ્યક્તિની સંખ્યાની વાત કરીએ વ્યક્તિઓ જ્યારે તમને વર્તુળમાં આવે અને વ્યક્તિઓની વાત થાય ત્યારે મિત્રો કેટલા કેટલા વ્યક્તિ હોય તો કેવી રીતે ફિક્સ બેસાડવા એ જોવાનું જ્યારે વ્યક્તિઓની સંખ્યા કેવી હોય મિત્રો તો કે બે કી હોય યાદ રાખજો કેવી હોય તો કે બે કી ત્યારે હંમેશા શું આવે તો કે સામ સામે આવે આ વસ્તુ યાદ રાખજો શું આવશે સામ સામે આવશે જ્યારે વર્તુળમાં આપણે જોવા જઈએ વ્યવસ્થા મુજબ આપણે બે કી હોય ત્યારે મિત્રો કેવી રીતે આવશે સામ સામે વ્યવસ્થા ગોઠવાશે આ વસ્તુ ઉપર તમારે ખાસ ધ્યાનમાં લેવાનું થશે ચાલો હવે આપણે આગળ વધારીએ આ વસ્તુ ક્લિયર થઈ ગયું બેકીમાં તમારી પાસે કેટલા આવી શકે છે એની વાત કરીએ પહેલા હવે જો આપણે પહેલા વર્તુળમાં બેકીમાં કેમ ધ્યાનમાં લેવું એ આપણે જોઈ લઈએ ધારો કે આ વર્તુળ છે બેકી વ્યક્તિ લઈ લઈએ આપણે કેટલા વ્યક્તિ લેશું તો કે ચાર વ્યક્તિઓ કેટલા વ્યક્તિ લેશું મિત્રો ચાર વ્યક્તિ વાળું બેઠક વ્યવસ્થા હશે હવે જો ચાર વ્યક્તિ વાળી બેઠક વ્યવસ્થા હોય તો આપણા માટે ફિક્સ થઈ જશે અને પેલું આપણે ઓપ્શન આપણે લઈએ કે ચાર વ્યક્તિ હોય એ કહી દઈએ ને ચાર વ્યક્તિ હવે જો ચાર વ્યક્તિ હોય ત્યારે ફિક્સ હંમેશને માટે કોઈ પણ સમયે એક વ્યક્તિને તો તમારે અહીંયા જ બેસાડવાનો એક વ્યક્તિ અહીંયા જ બેસશે અહીંયા બેસાડવાનો ફાયદો એ થશે કે તમને ડાબી બાજુ કે જમણી બાજુ નક્કી કરવામાં સરળતા રહે હજી હું કન્સેપ્ટ સમજાવીશ ડાબી બાજુ કે ને કેવી જમણી બાજુ કે ને કેવી એ કન્સેપ્ટ હજી હું પછી સમજાવીશ પણ પેલા જોઈ લ્યો ગમે તે વ્યક્તિ એક હોય તો અહીંયા આવે અને કીધું બેકી હોય એટલે કે ચાર હોય તો સામ સામે જ આવે તો એક અહીંયા હશે તો એક એક્ઝેટ એની સામે હશે મિત્રો આ રીતે આ બે થઈ ગયું ત્રીજું સ્થાન આપણે આ લઈ લઈએ જમણી બાજુ ચોથું સ્થાન આ લઈ લઈએ એટલે ચાર દિશાઓ જે હોય એ પ્રમાણે ચાર વ્યક્તિને બેસાડવાના થશે તો ચાર વ્યક્તિના પ્રશ્ન આવે ત્યારે મિત્રો તમારે વ્યવસ્થા હાથ કરવાની થશે ત્યારબાદ આપણે વાત કરીએ નેક્સ્ટ વાત કરીએ ચાર ની બદલે કેટલા વ્યક્તિ આવી શકે છે તો નેક્સ્ટ વાત કરીએ બી આપણે જોવા જઈએ તો છ વ્યક્તિ હોય કેટલા વ્યક્તિ હોય મિત્રો તો કે છ વ્યક્તિ હોય તો એ તમારી પાસે જે વ્યવસ્થા છે એ કેવી બનવી જોઈએ એની આપણે ચર્ચા કરીએ છ વ્યક્તિમાં સામ સામે જ આવશે તો જો એક વ્યક્તિ હંમેશા અહીંયા ક્યાં બેસાડવાનો નીચેથી બેસાડવાની શરૂઆત કરશો એટલે ડાબું કે જમણું હમણાં તમને ક્લિયર થશે બધાને ગોટાળો થતો હોય અને ડખા થતા હોય એ શેમાં છે કે ડાબું લેવું કે જમણું લેવું એમાં તમને ડખા થતા હોય છે મિત્રો
હવે આપણે જોવા જઈએ તો એક આપવામાં આવેલું છે એક કેની સામે આવશે સામ સામે આવશે 6 માં પછી એક વ્યક્તિ આયા બેસાડો એક્ઝેક્ટ એની સામે જ આવે તો ત્રીજો વ્યક્તિ પાંચમો વ્યક્તિ આયા તો છઠ્ઠો વ્યક્તિ આયા આવશે તો આમ સામ સામે થાશે એટલે આ રીતે આપણે 6 વ્યક્તિને બેસાડીએ તો સામ સામે જ આવી જશે ત્યાર પછીની વાત કરવામાં આવે તો 8 વ્યક્તિ સુધી જો પ્રશ્ન આપણો જાય 8 વ્યક્તિ સુધી આપણો જાય એટલે ત્રીજી શક્યતા આપણે લઈ લઈએ કે 8 વ્યક્તિનો પૂછાય આપણને તો આપણે શું ધ્યાનમાં લેવાનું છે તો કે 8 વ્યક્તિ માટે ફરીથી આ રીતે જોવા જઈએ તો આપણે જે આ બે નું મિશ્રણ કરી શકીએ કે 4 ને 4 8 ધ્યાનમાં લેવા હોય તો ફરીથી કે એક વ્યક્તિનો તો તમારે નીચે જ બેસાડવાનો થશે એક એની સામે બેસશે ત્રીજો વ્યક્તિ ડાબા હાથ ઉપર ચોથો વ્યક્તિ જમણા હાથ ઉપર પાંચમો વ્યક્તિ છઠ્ઠો વ્યક્તિ સાતમો વ્યક્તિ અને આઠમો વ્યક્તિ આમ જોવા જઈએ તો ટોટલ કેટલા બેસી ગયા 8 વ્યક્તિ બેસી ગયા છે આના ઉપરથી તમે કહી શકો કે ટોટલ કેટલા વ્યક્તિ છે આપણી પાસે મિત્રો તો કે 8 વ્યક્તિઓ છે આવું આવે એટલે સામ સામે આવે તો પેલા આ બેઠક વ્યવસ્થા સમજાઈ ગઈ બધાને ક્લિયર થઈ ગયું બધાને જ્યારે તમારી પાસે આવી માહિતી આવે ત્યારે તમારે જોવાનું થશે કે કેવી રીતે બેઠક વ્યવસ્થા જોવાની બેકી હોય ત્યારે સામ સામે આવે અને 4 8 અને 6 આવી રીતે આપણે બેસાડવાના થશે હવે માની લ્યો કે એકી હોય તો એની કોઈ સામ સામે અસર ન આવે ગમે તેમ બેસાડી શકો માની લ્યો કે 5 વ્યક્તિ છે હવે આપણે જોવા જઈએ વ્યક્તિઓ કેટલા હોય તો કે વ્યક્તિ એકી હોય એકી સંખ્યામાં વ્યક્તિ હોય જો એકી સંખ્યામાં વ્યક્તિ હોય તો સામ સામે ન આવે એટલું યાદ રાખવાનું શું આવે તો કે સામ સામે ન આવે જો આ કન્સેપ્ટ છે આ કન્સેપ્ટ તમને સમજાઈ જશે 50% એક્ઝામ્પલ આઈથી ગણાઈ જશે મિત્રો તમારો હવે આપણે જોવા જઈએ તો શું આવશે આપણી પાસે તો કે જો આપણી પાસે જે વર્તુળાકાર બેઠક વ્યવસ્થા છે અને તમારે બેસાડવા હોય તો એક વ્યક્તિને હંમેશા તમારે અહીંયા જે છે એ નીચેથી જ શરૂઆત કરવાની હવે સામ સામે નો આવે તો શું થાય ગમે તે થશે એટલે 2 થશે આ વ્યક્તિ 3 હશે આ વ્યક્તિ જોવા જઈએ તો આ 4 નંબરનો હશે આ વ્યક્તિ જોવા જઈએ તો 5 નંબરનો પણ આ બધાય સામ સામે નથી 360 ડિગ્રીમાં અલગ અલગ ફેલાય છે પછી એ 5 વ્યક્તિ હોય કદાચ આના બદલે તમે જોવા જશો તો 7 વ્યક્તિની માહિતી આપવામાં આવેલી હોય મિત્રો તો 7 વ્યક્તિમાં તમે એવી રીતે ધ્યાનમાં લઈ શકો છો એક વ્યક્તિને બેસાડશો બીજો વ્યક્તિ ત્રીજો વ્યક્તિ 4 નંબર 5 નંબર 6 અને 7 તો અહીંયા કોઈ સામ સામે આવશે નહીં તો આવી રીતે અહીંયા સુધી આપણે શક્યતા રહીએ કે આપણે કોન્સ્ટેબલની પરીક્ષામાં કેટલે સુધી આવી શકે તો વધુમાં વધુ 8 સુધી અને એકીમાં પૂછાય તો 5 કા 7 હું તો માનું છું ત્યાં સુધી કે આપણે 5ની વ્યવસ્થા પૂછાઈ શકે છે વધુમાં વધુ 4 અને 6 વાળી વ્યવસ્થા પૂછાય એનાથી અઘરું થાય તો કદાચ 8 વાળી વ્યવસ્થા પૂછાય બાકી જનરલી આપણે જોવા જઈએ તો આટલાની અંદર આપણે રમવાનું થાય છે ચલો પહેલી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ કેવી રીતે આપણે બેઠક વ્યવસ્થા નક્કી કરવી બે કી હોય તો સામ સામે આવે ને એકી હોય તો સામ સામે ન આવે સામ સામે આવે એટલે ખબર પડી જાય 4 આવે એટલે આમ જ બેસાડવાના 6 આવે તો આમ જ ને 8 આવે તો આમ ફિક્સ થઈ ગયું એવી જ રીતે જોવા જાવ એકી આવે તો 5 અને 7 કેવી રીતે બેસાડવાના છે એ બધાને ક્લિયર થઈ જવું જોઈએ ચાલો બધા લોકોને ક્લિયર થઈ ગયું હોય તો થંબની નિશાની આપી દો ફટાફટ તમારા મિત્રોને શેર કરી દો મિત્રો જેથી કરી અને જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી વર્તુળાકાર બેઠક વ્યવસ્થામાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એ દરેક પ્રોબ્લેમ તમારો મિત્રો સોલ્વ થઈ જશે ચલો નેક્સ્ટ આપણે જોવા જઈએ તો નેક્સ્ટ આપણી પાસે જે માહિતી આપેલી છે એ માહિતી ઉપર આગળ વધારીએ આનો સ્ક્રીનશોટ લેવો હોય તો ફટાફટ લઈ લ્યો મિત્રો કે તમારી પાસે બેઠક વ્યવસ્થા જ્યારે આવે ત્યારે આવી રીતે બેઠક વ્યવસ્થા આ શોર્ટકટ ટ્રીકો છે બધી કે જે બેઠક વ્યવસ્થા આવે તો પઝલ આવે ગમે તે આવે આવી રીતે આપણે આ સોલ્વ કરવાનું થશે અને આ રીતે સોલ્વ થાય એટલે આપણો પ્રશ્ન ઝડપથી પ્રશ્નનો જવાબ આવે એ વસ્તુ ધ્યાનમાં લેવાની થશે ચલો હવે ક્લિયર થઈ ગયું છે બધાને હવે આપણે ગઈકાલે જોયું હતું એ વસ્તુ આપણે ક્લિયર જ છે કે વાક્યમાં તમને કીધું એ વચ્ચે છે કે શું છે તો આપણે લાસ્ટ જે હરોળમાં બેઠક વ્યવસ્થા હતું ત્યારે કીધું હતું કોઈ પણ વાક્ય આપેલું હોય ધારો કે એમ કે એ એ બી અને સી ની વચ્ચે છે બી અને સી ની વચ્ચે છે આવું કીધું હોય તો હવે આપણને ખબર જ છે કે બે શક્યતા થતી હતી એ ક્લિયર થઈ ગઈ હવે આમાં હું વારે વારે નથી સમજાવતો એ વચ્ચે હોવો જોઈએ કે ને બી અને સી ની વચ્ચે એ હોવો જોઈએ અને સી અને બી ની વચ્ચે તો આવી બે શક્યતા આપણે કહી શકીએ છીએ ચાલો ક્લિયર થઈ ગયું પછી પાસ પાસે હોય એ અને બી પાસ પાસે છે આવી રીતે આવે અથવા આની વચ્ચે કોઈ નથી તો આની બે શક્યતા એ બી અથવા તો બી એ ચાલો આ તો આપણે સમજેલા હતા એટલે આમાં સમય હવે નથી બગાડતા આટલું ક્લિયર થઈ ગયું છે બધાને હવે સમજવાનું શું છે એ બધા ધ્યાન રાખજો જ્યારે તમને વર્તુળાકાર બેઠક વ્યવસ્થા આવે તમારે ડાબું કે ને કેવું જમણું કે ને કેવું એ બધે ધ્યાનમાં રાખવાનું છે 5 મિનિટનું બધા લોકો ધ્યાન અહીં આપી દેજો
જો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ જશે એટલે તમારા માટે પ્રશ્ન ગણતરી કરવો બહુ સરળ થઈ જશે. હવે આપણે જોઈએ તો પહેલી બાબત આપણે ધ્યાનમાં લેવાની છે કે જ્યારે આપણી પાસે કોઈ પણ બેઠક વ્યવસ્થા આપવામાં આવે ત્યારે આપણે શું જોશું તો કે બેઠક વ્યવસ્થા બે પ્રકારે હોય તમને ખબર જ છે કે આપણે જોવા જઈએ હરોળ વાળી અને કેન્દ્ર સોરી હરોળ અને વર્તુળાકાર. હવે બેની કમ્પેરીઝન આપણે કેમ કરવાની છે એ વસ્તુ આપણે જોતા જઈએ. આ બંનેની કમ્પેરીઝન તમારે કેમ કરવાની છે એ જોતા જઈએ. હરોળમાં હોય તો હવે આપણે જોયું હતું, જો પ્રશ્નમાં શું કીધું હોય, કઈ ન કીધું હોય તો આપણે કેવું લેતા હતા, ઉત્તરાભિમુખ લેતા હતા. કેવું લેતા હતા મિત્રો? ઉત્તરાભિમુખ. કઈ ન કીધું હોય તો ઉત્તરાભિમુખ, અથવા તો એમે કીધું હોય કે દક્ષિણાભિમુખ તો દક્ષિણાભિમુખ લેતા હતા આપણે. તો આ વસ્તુ કન્સેપ્ટ આપણે સમજી ગયા હતા કે ઉત્તરાભિમુખ એટલે શું થાય મિત્રો, તો કે તમારું મુખ હંમેશને માટે ક્યાં હશે, ઉત્તરમાં જ હશે. તમારું મુખ હંમેશને માટે ઉત્તરમાં જ હોય. જો ઉત્તરમાં તમારું મુખ હોય તો શું થશે, તમારી ડાબી બાજુએ જ પ્રશ્નની ડાબી બાજુ, તમારી જમણી બાજુએ જ પ્રશ્નની જમણી બાજુ થશે. અને દક્ષિણાભિમુખમાં ઉલટું, પ્રશ્નમાં ડાબું કીધું હોય તમારે જોવાનું જમણું, એટલે કે તમારી ડાબી બાજુએ પ્રશ્નની જમણી બાજુ થઈ જાય, તમારી જમણી બાજુએ પ્રશ્નની ડાબી બાજુ થઈ જાય. આ વસ્તુ ઉપર ધ્યાન દેવાનું તમારે. હવે આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે માની લ્યો કે જો હરોળમાં વ્યવસ્થા હોય તો હવે જોજો, હરોળ આપણી પાસે આપેલી છે અને ઉત્તર બાજુ મુખ રાખવામાં આવેલા હોય. જોજો હવે આ આપેલે છે આપણે. હવે આને આપણે વર્તુળ બનાવવું હોય મિત્રો તો આનું વર્તુળ આવી રીતે બને. જો આ રીતે આખું વર્તુળ બની જાય, તમે જોવા જાશો તો આ વર્તુળ બને. એટલે આને શું કરવામાં આવે, આમ ભેગું કરવામાં આવે. જો આને ભેગું કરવામાં આવે તો શું થઈ જશે, તો કે આનું વર્તુળાકાર બની જશે. આનું વર્તુળાકાર બની જશે એટલે આવી રીતે થશે. આને આખું ભેગું કરી દો તો આ બધાના મુખ જો ક્યાં બાજુ થઈ ગયા, તો કે આ બધાના મુખ શું થઈ ગયા છે, કેન્દ્ર તરફ થઈ ગયા. તો બે વસ્તુ ક્લિયર થઈ ગયું, કેન્દ્ર એટલે સેન્ટર તરફ મુખ થઈ ગયા. શું થઈ ગયું આપણા માટે, તો હવે જો ઉત્તરાભિમુખ છે અને વર્તુળાકાર છે, બે સમાન થયું. તો આપણે એમ કહી શકીએ ઉત્તરાભિમુખી જે આપણા માટે શું થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ છીએ, તો કે કેન્દ્ર તરફ મુખ. કેન્દ્ર તરફ મુખ. તો ચાલો આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું. હવે આપણે હરોળમાં જે ઉત્તરાભિમુખ લેતા હતા એ જ વસ્તુ અહીંયા શું લઈ લેવાનું છે, આપણે કેન્દ્ર તરફ મુખ લેવાનું છે મિત્રો. એટલે આ રીતે આપણે એમ જોવા જઈએ આ વર્તુળ બનાવી દીધું તો આ બધા કેન્દ્ર તરફ આવી ગયા. માની લ્યો કે હવે એ આપણી પાસે હોત, દક્ષિણાભિમુખ આપણી પાસે હોય, ચાર વ્યક્તિ દક્ષિણાભિમુખમાં બેઠા છે અને જો હવે આપણે એને શું કરવાનું છે કે આને આપણે વર્તુળ બનાવવું છે મિત્રો. શું બનાવવું છે આપણે, આને વર્તુળ બનાવવું છે. જો હવે એનું વર્તુળ બનાવવામાં આવે તો હવે જો આ વર્તુળ આમ બની જશે તો બધાના મુખ ક્યાં આવી જશે મિત્રો, બહાર તરફ આવી જશે. શું આવશે, તો કે બહાર તરફ મુખ આવી જશે. તો આનો અર્થ એવો થશે કે દક્ષિણાભિમુખ એના બરાબર કેવું વસ્તુ થઈ જશે, તો કે દક્ષિણાભિમુખ બરાબર આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ કે બહાર તરફ મુખ. તો હવે આપણે ડાબું જમણું નક્કી કરવું છે ને એ જ મહત્વનું છે. એટલે બધા લોકોએ ધ્યાનમાં રાખજો, કારણ કે ડાબું જમણું એ જ વસ્તુ મહત્વની છે. જ્યાં સુધી તમને ડાબું કે જમણું નક્કી ન થાય ત્યાં સુધી તમે પ્રશ્નને વ્યવસ્થિત ગણી નહીં શકો. એટલા માટે બધાએ આ વસ્તુ ઉપર ધ્યાન દેવું જરૂરી હતું કે જ્યારે પ્રશ્ન આવે ત્યારે તમારે શું કરવાનું છે, તો કે જ્યારે પ્રશ્ન આવે ત્યારે આપણે ધ્યાનમાં લેવાનું કે ડાબું નક્કી કરવાનું છે કે જમણું નક્કી કરવાનું છે. ચાલો ફટાફટ જોઈ લ્યો બે પ્રકારની બેઠક વ્યવસ્થા, બેની હું કમ્પેરિઝન કરતો જાઉં છું એટલે ક્લિયર થતું જ હશે. ચાલો ક્લિયર થાય છે, બધા લોકો વ્યવસ્થિત રીતે સમજો, કારણ કે વધારે વધારે ડખા કરતું હોય એ વર્તુળાકાર વ્યવસ્થા છે. જો વર્તુળાકાર વ્યવસ્થામાં ડખો થશે ને મિત્રો તો તમે ક્યાંય ભેગું નહીં કરી શકો. એટલા માટે આપણે શું કરવું પડે કે વર્તુળાકાર વ્યવસ્થા કેમ આપી છે ને સમજવી પડે આપણે. તો ચાલો આ વર્તુળાકાર વ્યવસ્થા સમજાય કે હજી જુઓ કે હરોળમાં હોય એ હરોળમાં આપણા માટે કેવી વ્યવસ્થા હશે, તો કે હરોળમાં આપણા માટે હશે એ ઉત્તરાભિમુખ હશે અને ઉત્તરાભિમુખ હોય એ વર્તુળાકારમાં શું બની જાય છે, કેન્દ્ર તરફ બની જાય છે. તો હવે જો પ્રશ્નમાં કઈ ન કીધું હોય તો હરોળમાં શું લેતા હતા, ઉત્તરાભિમુખ, તો વર્તુળાકારમાં શું લેશું, કેન્દ્ર તરફ. પ્રશ્નમાં ન કીધું હોય ત્યારે આ બે વસ્તુને આપણે ધ્યાનમાં લઈએ છીએ. ક્લિયર થઈ ગયું બધાને? હવે ચાલો બધા લોકો આટલું વસ્તુ સમજી ગયા. હવે બધાએ ધ્યાન રાખવાનું એટલું છે કે ડાબું કેને કેવું, જમણું કેને કેવું, એના ઉપર વધારે ધ્યાન દેવું પડશે. તો હવે હું એ કન્સેપ્ટ ઉપર જાઉં છું, કોઈ વધારાની કોમેન્ટ હવે કોઈ ન કરતા, માત્ર એટલું જોવાનું છે ડાબું કેને કેવું, જમણું કેને કહેવાનું છે. જોજો હવે હવે આપણી પાસે આ માહિતી છે. માની લ્યો કે આમાં શું છે, કેન્દ્ર તરફ મુખ છે. કઈ બાજુ મુખ છે મિત્રો, તો કે કેન્દ્ર તરફ મુખ છે. એટલે આ બધું કેન્દ્ર તરફ મુખ છે. બધા જોજો, અહીંયા ચાર વ્યક્તિને મેં બેસાડ્યા, તો કેન્દ્ર તરફ મુખવાળી વ્યવસ્થા લઈ લઉં છું. હવે જો હંમેશને માટે આમાં એક વ્યક્તિને ક્યાં બેસાડવાનો, તો કે આપણે નીચે જ બેસાડવાનો.
જેથી કરીને શું થઈ કે ન્યાથી જ પ્રશ્નની શરૂઆત કરવાની જો પ્રશ્નની શરૂઆત કરવાનો પોઈન્ટ આપણો કયો છે તો કે નીચેથી એટલે કે નીચેના પોઈન્ટ થી આપણે શું કરશું પ્રશ્ન ગણવો એટલે કે નીચેની જગ્યાથી પ્રશ્ન ગણવો તો આટલી વસ્તુ ઉપર ધ્યાન રાખજો કે નીચે જે જગ્યા આપી છે ન્યાથી જ પ્રશ્ન ગણશું એટલે ડાબું કે જમણું એ આપણા માટે નક્કી થઈ જશે ચાલો બધા ક્લિયર થાય છે એક એક વાક્ય ઉપર હું હા કે ના બોલાવી છે એટલે જેથી કરીને તમને ક્લિયર થવું જોઈએ ક્યાંથી ગણશો તમે હંમેશા તો કે હંમેશા અહીંયા નીચેની બાબત આપી છે ન્યાથી ડાબું જમણું કારણ કે આ શીખવું છે પ્રશ્ન કચી ગણવો છે મારે જો હું પ્રશ્ન ગણાવ્યા રાખીશ તો એનો કોઈ અર્થ નથી મિત્રો પહેલા તમને એટલી ખબર પડી જવી જોઈએ પ્રશ્નને ગણવાની મેથડ શું છે એ મેથડ સોલ્વ થઈ જશે પછી જ આ પ્રશ્ન વ્યવસ્થિત ગણી શકીએ છીએ આપણે ચલો ક્લિયર થઈ ગયું હવે જોજો નીચેની જગ્યા એટલે આ જગ્યાને પોઈન્ટ આવવા હવે જોજો બધા આપણી પાસે મુખ કઈ તરફ છે તો કે આપણું મુખ કેન્દ્ર તરફ છે એટલે એનો અર્થ એવો થયો કેના બરાબર થયું તો કે ઉત્તરાભિમુખ બરાબર થયું છે મિત્રો કેના બરાબર ઉત્તરાભિમુખ જ્યારે આવું વર્તુળમાં હોય કેન્દ્ર તરફ હોય ઉત્તરાભિમુખ હોય તો આપણી જમણી બાજુ એ પ્રશ્નની જમણી બાજુ આપણી ડાબી બાજુ એ પ્રશ્નની ડાબી બાજુ થશે જ્યારે આવું કેન્દ્ર તરફ હોય ત્યારે શું થઈ જશે એની શોર્ટ ટ્રિક શું યાદ રાખશો તો કે તમારી જ તમારી શું તો કે જમણી એજ પ્રશ્નની શું થઈ જશે એજ પ્રશ્નની જમણી એવી જ રીતે તમારી ડાબી એજ શું થઈ જશે તો કે તમારી ડાબી એજ પ્રશ્નની ડાબી થઈ જશે ડાબી એજ પ્રશ્નની ડાબી ચાલો આટલું વસ્તુ ક્લિયર થઈ જાય છે બધાને આ વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે જ્યારે સેન્ટ્રલ તરફ મુખ હોય આપણું કેન્દ્ર તરફ મુખ આવે આપણું ત્યારે આપણે જોવાનું છે અહીંથી શરૂઆત હું કરીશ અહીંથી જો હું શરૂઆત કરું એટલે હવે ક્લિયર થઈ જશે કે મારે અહીંથી એક વ્યક્તિને આગળ વધારવાનો છે હવે અહીંથી એક વ્યક્તિને આગળ વધારું જો હવે હું આમ જાઉં એટલે કઈ બાજુ ગયો કહેવાય ચાલો હું આમ જાશું એટલે કઈ બાજુ ધારો કે હું અહીંથી આમ જાઉં છું આ તો હું કઈ બાજુ ગયો કહેવાય જમણે કે ડાબે ફટાફટ આખું સર્કલ ફેરવવાનું આખું સર્કલ નહીં ફેરવાનું મિત્રો તો મેમાં આવશે આખું સર્કલ ફેરવજો ચાલો મને કોમેન્ટમાં આપો આ રીતે હું જાઉં છું તો એ કઈ બાજુ ગયો કહેવાય જયારે સેન્ટર બાજુ મૂક હોય ત્યારે ચાલો કોમેન્ટમાં આપવાનો છે જવાબ જમણી જમણી આપે છે સરસ ચાલો આને શું કહેવાય જમણી કારણ કે કઈ બાજુ હતું સેન્ટર બાજુ એટલે હું આખું સર્કલ ફેરવ્યું ઘણી વખત પ્રશ્ન આવે કે અહીંયા વ્યક્તિ હોય ત્યાંથી નામ જાવ તો એ જમણું કહેવાય જો એ ખબર ન પડે ક્યારેક વચ્ચેથી ચાલુ કરવાનું કે તો એ ખબર ન પડે જમણું છે કે નહીં પણ અહીંથી આપણે જમણી બાજુ કહેવાય છે ચાલો આટલું ક્લિયર થઈ ગયું છે બધાને કોમેન્ટ ઉપરથી ખબર પડી જાય છે હવે ઉલટું કરીએ આનાથી ઉલટું લઈ જઈએ ઉલટું લઈ જઈએ તો શું થશે જો અહીંથી જ આપણે લેવાનું આપણે હવે અહીંથી હું આમ હાલું છું એટલે આખું સર્કલ ફેરવવાનું આખું સર્કલ આમ ફરે છે એટલે આ શું થઈ ગયું મિત્રો આપણા માટે તો કે અહીંથી આપણે જોવા જઈએ છીએ તો આ શું થઈ જાય છે ડાબું થઈ જાય છે આ વસ્તુ આપણે આગળ વધારીએ એટલે શું થઈ ગયું આપણા માટે ડાબું જાતું જાય છે આમ આગળ જાતું જાય એમ અને અહીંથી નામ ગયું તું એ આપણા માટે શું થઈ ગયું તું મિત્રો તો કે જમણું જાતું જાય છે તો કે આ રીતે જમણું તરફ આમ આગળ વધારીએ છીએ આ વસ્તુ થઈ ગયું પણ ક્યારે કેન્દ્ર તરફ મુક છે ત્યારે સાવ ક્લિયર શોર્ટકટ આપણને ક્લિયર થઈ ગઈ છે શું શોર્ટકટ મેં તમને કીધી શોર્ટકટ એવું કીધું કે જ્યારે તમારી પાસે વર્તુળાકાર બેઠક વ્યવસ્થા હોય અને કેન્દ્ર તરફ મુખ રાખવામાં આવે તો તમારી ડાબી બાજુ એ જ પ્રશ્નની ડાબી બાજુ પણ આખું સર્કલ આમ ફેરવવાનું અને જમણી બાજુમાં આખું સર્કલ ફેરવશો તો તમને સરળતાથી ક્લિયર થશે ચાલો ક્લિયર બધાને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ આમાં મગજમાં નહીં ઉપયોગ કરવાનું શું કામ એને કારણ કે આપણે પ્રશ્ન એવો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ નો નથી પૂછાતો મિત્રો એટલે આપણે એટલું જોવાનું થશે કે આપણી જમણી બાજુ એટલે આવી રીતે જવાનું જમણા ઉપર અને આપણા ડાબા ઉપર જઈએ ડાબી બાજુ એટલે આ રીતે આવશે એટલે ક્લોક એન્ટી ક્લોક ઉપર જાતા નહીં કન્ફ્યુઝન થશે ચાલો આટલું ક્લિયર થઈ ગયું હોય તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જાય કે આવી રીતે જ્યારે પ્રશ્ન આવે ત્યારે આપણે કેવી રીતે પ્રશ્નનો જવાબ આપવાનો છે પ્રશ્ન ગણવા કરતા કન્સેપ્ટ સમજવા જરૂરી છે એકવાર કન્સેપ્ટ સમજાઈ ગયો મિત્રો એટલે તમારો પ્રશ્ન સાવ સરળ થઈ જશે એકવાર કન્સેપ્ટ સમજવાનો છે મિત્રો ચાલો હવે આપણે જોવા જઈએ નેક્સ્ટ વાત કરીએ આપણી પાસે તો નેક્સ્ટ વાત કરીએ તો હવે આપણી પાસે બીજો કન્સેપ્ટ લઈએ કયો તો કે દક્ષિણાભિમુખ મુખ વાળો લઈએ આમાંનામાં હું લઉં છું જો દક્ષિણાભિમુખ લઈએ આપણે તો શરૂઆત તો હંમેશા નીચેથી જ કરવાની મેં તમને પહેલાં કીધું છે દક્ષિણાભિમુખ લઈએ તો હવે શું થઈ જશે જોજો એટલે કે બહાર તરફ મુખ થઈ જશે બધાના બહાર તરફ મુખ જ્યારે આવે આપણી પાસે મિત્રો બહાર તરફ મુખ જ્યારે આપણી પાસે આવશે ત્યારે શું કરશું આપણે તો કે જ્યારે બહાર તરફ મુખ આવે ત્યારે ઉલટું થઈ જાય આ છે ને નોંધીની ઉલટી થઈ જાય શું તો કે તમારી જમણી એ પ્રશ્નની કઈ થઈ જશે તો કે મિત્રો ડાબી થઈ જશે
તમારી જમણીય પ્રશ્નની કઈ થઈ જશે મિત્રો તો કે ડાબી થઈ જશે એટલે આ રીતે આપણે જોવાનું થાશે કે તમારી જમણી એ પ્રશ્નની ડાબી થાશે શોર્ટકટ ક્યારે જ્યારે બહાર તરફ મુખ એટલે દક્ષિણાભિમુખ ઉલટું થઈ ગયું ને દક્ષિણ બાજુ મુખ હોય તો તમારું જમણું ઈશુ થઈ ગયું મિત્રો ડાબું ડાબું ઈશુ થઈ જશે તો કે જમણું થઈ જશે એટલે અહીં આપણે ધ્યાનમાં લઈ લેશું કે હવે આપણે ડાબીને બદલે શું થઈ જશે અહીંયા જમણે થાશે ચાલો આટલું ક્લિયર થઈ ગયું ફટાફટ ક્લિયર થઈ જાય એટલે આપણે જોતું જવાનું છે કેવી રીતે પરીક્ષામાં પ્રશ્ન આવે તો આપણે કેવી રીતે એ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવું ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે હવે જોતા જઈએ તો આપણી પાસે અહીંથી જ શરૂઆત કરશું હવે ધારો કે જો તમારું મુખ અંદર તરફ હતું અને તમે આ રીતે આગળ જતા હતા અહીંયાથી લઈ અને આ રીતે જતા હતા તો એ કઈ બાજુ ગયા હતા મિત્રો તમે આખું સર્કલ ફેરવતા હતા તો એ શું થઈ ગયું હતું તમારા માટે તો કે આ જમણું થઈ ગયું હતું પણ હવે માની લ્યો કે જો બહાર તરફ મુખ હોય તો જમણાને બદલે શું ગણી લેવાનું મિત્રો તો કે ડાબું ગણી લેવાનું જ્યારે બહાર તરફ એટલે કે દક્ષિણ તરફ છે એવું સમજાય ત્યારે આ વસ્તુ ઉપર ધ્યાન દેજો આવી રીતે આપણે ધ્યાનમાં લેવાનું કે આવી રીતે પરિસ્થિતિ આવે ત્યારે જોશું હવે એની બદલે આપણે જોવા જઈએ કે અહીંથી આપણે જો આ આ પરિસ્થિતિમાં ગયા તો એ સેન્ટર માટે ડાબું થશે બહાર તરફ માટે આ શું થઈ જશે મિત્રો તો કે બહાર તરફના મુખવાળા માટે આ જમણું ધારો કે મારું બહાર તરફ છે તમારું સેન્ટરમાં છે તો હું આમ જઈશ તો જમણે જઈ છું આમ જઈશ તો હું શું જઈશ ડાબે જઈશ એટલે આપણને ક્લિયર થઈ ગયું આ તો આપણા માટે શું થઈ ગયું તો કે આ જમણું થઈ ગયું આપણા માટે આ રીતે આપણે આગળ વધે એટલે શું થઈ જશે જમણું થશે ચાલો આ બે કન્સેપ્ટ પેલા સમજાવવા જોઈએ ક્લિયર થઈ ગયું હોય તો આ બીજાનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે હવે હું એક એક વાક્ય મૂકું છું એ વાક્ય તમારે ગોઠવવાના છે ગોઠવાતું જાય એટલે આપણે આગળ વધારતા જવાનું છે તો જ પ્રશ્ન આપણો ભેગો થશે પ્રશ્ન આપણે ભેગો કરવો હોય જવાબ આપણે લઈ આવવો હોય તો આવી રીતે ધ્યાનમાં લેવાનું છે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો બધા ચાલો ક્લિયર બધાને ચાલો નેક્સ્ટ આપણે આગળ વધારીએ જ્યારે આવી માહિતી આપી છે હવે જોજો બધા અહીંયા હવે ક્લિયર થઈ ગયું છે એક વાક્ય લખું છું જોજો પેલા છે ને કેન્દ્ર તરફ મુખ હોય એના માટે વાક્ય લખું છું કેન્દ્ર તરફ મુખ હોય એના માટે કેન્દ્ર તરફ મુખ હોય એના માટે વાક્ય જોજો બધા એ બી ને બી ની ડાબે બીજો બેઠો છે ચાલો આપણી પાસે આ વાક્ય અહીંયા ગોઠવવાનું છે બધા લોકો કોમેન્ટમાં ફટાફટ જવાબ આપવાનો છે હવે આપણી પાસે આ વર્તુળ છે હવે શરૂઆત મેં તમને પહેલા કીધું કે શરૂઆત ક્યાંથી કરશો કે એક વ્યક્તિના બે સાચો અને કેન્દ્ર તરફ મુખ છે એટલે વ્યક્તિનું મુખ આમ હશે આપણને ક્લિયર થઈ ગયું એટલે એ વ્યક્તિ અહીંયા આપણી પાસે અહીંયા બેઠો હશે અત્યારે હવે ત્યાંથી કઈ બાજુ જવાનું છે ડાબે તો હવે આપણે જોવાનું કે ની ડાબે આ વસ્તુ આપણે ક્યાં ભણ્યા હતા મિત્રો તો કે આ વસ્તુ આપણે જયારે બ્લડ રિલેશન ભણતા હતા ત્યારે ભણ્યા હતા આ કન્સેપ્ટ છેલ્લો કન્સેપ્ટ છે આનાથી વધારે હાર્ડ કઈ કન્સેપ્ટ આ ચેપ્ટરમાં ભણવાનો નથી મિત્રો તમારે તો હવે આપણે જોવા જઈએ તો આપણે શું કરવાનું છે બી ની ડાબે બીજો બેઠો છે કે ની ડાબે બી ની ડાબે તો આપણે જોવાનું કે ની ડાબે કીધું છે બી ની ડાબે કોણ તો કે એ ડાબે બીજો બેઠો છે તો હવે વિચારો કે ડાબે એટલે તમારી ડાબે જવાનું કે નહીં જવાનું અથવા તમારી જમણે જવાનું તો તમને ક્લિયર થઈ જવું જોઈએ ડાબે જવા જોઈએ હવે આપણી પાસે માની લ્યો કે આપણી પાસે ડાબે બાજુ જવાનું કે છે તો શું થઈ જશે માની લ્યો કે છ વ્યક્તિ હોય તો એક અહીંયા હશે એક અહીંયા હશે એક અહીંયા ને એક અહીંયા માની લ્યો કે છ વ્યક્તિ છે તો આપણને ક્લિયર થઈ ગયું છે અને સેન્ટર બાજુ મુખ છે ડાબું જોવા જઈએ તો હવે જો કેન્દ્ર બાજુ મુખ હોય તો ડાબે જઈએ તો આ પેલું ડાબું થયું કે નહીં થયું અને ત્યાંથી આગળ જાવ તો આ બીજું ડાબું થયું કે નહીં તો કે હવે આપણી પાસે જોવા જઈએ અહીંયા બી મૂકી દેશું ને આપણે અહીંયા કેને મૂકશું મિત્રો આપણે અહીંયા બી ને મૂકશું ત્યાંથી ડાબે બીજો જાવ તો ત્યાં કોણ હશે એ હશે ચાલો આ બધાને ક્લિયર થઈ ગયું ગોઠવવામાં બધાને ખબર પડે છે કે નહીં એ મને થંબની નિશાની આપી દો એટલે આવી રીતે વાક્યો પેલા હું સેટ કરાવીશ જે વાક્ય તમને સમજાઈ જશે એ વાક્ય વ્યવસ્થિત રીતે તમારે ધ્યાનમાં લેવાનું છે જો આવી રીતે વ્યવસ્થિત રીતે સેટિંગ ક્લિયર થઈ જશે કે આવી રીતે જે આપે છે એ માહિતી આપણે સેટ થઈ જવી જોઈએ જો સેટ થઈ જશે તો આપણા દરેક વાક્યો વ્યવસ્થિત ગોઠવાતા જશે વાહ થંબની નિશાની બધા આપી દે છે એનો અર્થ એવો બધાને ક્લિયર થઈ ગયું છે હવે આપણે બીજું વાક્ય હું તમને મૂકું છું એ તમે મને જવાબ આપજો જોજો હવે બીજું એમ કીધું છે એ બી ની એ બી ની તરત જ ડાબે બેઠો છે ચાલો મિત્રો હવે આ મારે ગોઠવવું છે પેલા ગોઠવી દો બધા લોકો પછી હું અહીંયા ગોઠવું છું એટલે હું પછી જવાબ માંગીશ કે આવી રીતે કેને ગોઠવું તું પેલા તમારી રીતે ગોઠવી લ્યો ફટાફટ જ્યારે આવું તમને કે એ બી ની તરત જ ડાબે બેઠો છે આવું તમને કહે તો તમને ગોઠવતા આવડવું જોઈએ
જ્યારે આવી માહિતી આવે ત્યારે આટલી વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે. બાજુમાં ડાબે સરસ. જો હવે આપણી પાસે હું બાજુમાં બીજું દોરું છું એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. આપણી પાસે આ છે 6 વ્યક્તિને આપણે બેસાડવાના છે, પણ એક વ્યક્તિ હંમેશા અહીંયાથી જ બેસાડવાનો આપણે. પછી જો એક સામે હશે, 6 વ્યક્તિ હોય તો આ પોઝિશન હોય આપણી પાસે. જે વ્યક્તિ બેસાડ્યો છે એને મેં વ્યવસ્થિત રીતે બતાવી દીધો એટલે વાંધો ન આવે આપણને. હવે અહીંથી આપણે શું કરવાનું છે, તો એ બી ની, તો હવે આપણને ખબર પડી કે અહીંયા કેને બેસાડશું મિત્રો આપણે, તો અહીંયા તો બી તો બેસશે જ આપણી પાસે. હંમેશા અહીંયા બેસાડો એટલે શું થાય, ડાબું જમણું નક્કી કરવામાં કોઈ કંટાળો ન આવે, કોઈ તકલીફ ન પડે, માસ ગુમાવવા ન પડે, એટલા માટે આ વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે. હવે આપણે જોવા જઈએ બી ની તરત જ ડાબે છે, તરત ડાબે એટલે તરત ડાબે જોવા જઈએ એટલે ખબર પડી જવી જોઈએ અહીંથી અહીંયા જવાનું છે મિત્રો. ડાબે એટલે તરત ડાબે એટલે કોણ બેઠો હશે, એ બેઠો હશે. ચાલો અહીંયા ક્લિયર થઈ ગયું કે ન થઈ ગયું, એ બેઠો છે એ ક્લિયર થઈ ગયું છે. હવે આ બધા વ્યક્તિને ગોઠવતા આવડી ગયું કે ડાબે કીધું હોય, બીજો ત્રીજો ગમે તે કીધું હોય તો આવી રીતે આવશે. હવે જમણે કીધું હોય કે ગમે તે કીધું હોય તો આ વસ્તુ ક્લિયર થઈ ગયું હોય તો મિત્રો થંબની નિશાની બતાવી દો અને ફટાફટ લિંક શેર કરી દો, તમારા મિત્રોને જોડી દો, જેથી કરીને આ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ તમને જાતે નહીં સમજાય. હજી જો બીજા કેટલાય કન્સેપ્ટ આમાં આવશે. પ્રશ્ન હું ગણવાનું મહત્વ નથી આપતો, મારા માટે મહત્વ છે વાક્ય સમજાવવું જોઈએ. એકવાર વાક્ય સમજાઈ ગયું પછી હું પ્રશ્ન મૂકું મિત્રો તો બધાયનો પ્રશ્ન ગણાઈ જાય, એ રીતે આપણે આગળ વધવાનું છે, એવી રીતે આપણે આગળ વધતું જવાનું છે. સરસ, ચાલો બધાને ક્લિયર થઈ ગયું છે, બધાને સમજાઈ ગયું છે. હવે હું એક વાક્ય મૂકું છું, મને ફટાફટ જણાવી દેજો એટલે ક્લિયર થાય. જોજો, બી એ સી ની જમણે ત્રીજો બેઠો છે. કુલ વ્યક્તિ 6 હોય અને કેન્દ્ર તરફ મૂક હોય, હાલો ગણો, કુલ 6 છે અને કેન્દ્ર તરફ મૂક હોય તો હવે મને ખાલી ગણી દો એટલે હું હમણાં દોરું એવી રીતે બધાને આવ્યું હોય તો તમને નિશાની આપી દેજો. આપણી પાસે 6 વ્યક્તિ બેઠા છે, 6 વ્યક્તિમાં આપણને એમ કહે છે કે સેન્ટર તરફ મૂક રાખવાનું કીધું છે એટલે પેલા વ્યક્તિને તો હું અહીંયા બેસાડી દઉં, સેન્ટર તરફ મૂક રખાવી દઉં એટલે આપણો આ શું થઈ ગયો, તો કે આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ, હંમેશા સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા જ આપણે બનાવવાનો. અહીંયા બનાવશું એટલે શું થશે, ડાબું જમણું નક્કી કરવામાં સરળતા રહીએ. આપણી પાસે 6 છે તો એક અહીંયા સામ સામે જોઈએ ને, 6 હોય તો આટલું વસ્તુ નક્કી થઈ ગયું, 6 હોય એટલે આવી રીતે બેસાડશું આપણે. ચાલો ક્લિયર થઈ ગયું છે બધાને. સરસ, ચાલો થંબની નિશાની આપવા માંડ્યા છે એટલે એનો અર્થ એવો કે બધા લોકોએ ગોઠવી દીધું છે. હવે આપણને કીધું છે કે જમણું એટલે કેન્દ્ર તરફ આપ્યું છે, તમારા જમણા હાથ ઉપર હાલો, તમારા જમણા હાથ ઉપર હાલો. તો એક વ્યક્તિને બી એ સી ની કીધું ને, તો સી ને હું અહીંયા ગોઠવું છું, એનાથી કેટલા મો લેવાનો છે, જમણી બાજુ જવાનું. બીજો તો સેન્ટર બાજુ મુખ હતા તો તમારી જમણી બાજુ જાવ ને તો આ કેટલામો આવે, પેલો. ત્યાંથી જાવ તો આ બીજો, ત્યાંથી જાવ તો આ કેટલામો આવે, ત્રીજો. એટલે અહીંયા આવશે કે નહીં આવે, કોણ આવશે ન્યા, તો કે ન્યા આપણી પાસે આવી જશે બી નામનો વ્યક્તિ આવી જશે. કોણ આવી જશે, બી નામનો વ્યક્તિ છે. એ સી ની જમણે થઈ ગયો કે ના થઈ ગયો, સાવ ક્લિયર થઈ ગયો. આ શું થઈ ગયું મિત્રો, સાવ ક્લિયર થઈ જશે. આવી જ રીતે આપણે હાલવાનું છે. વાહ સરસ, બધા લોકોને ક્લિયર થઈ ગયું છે. તો આ રીતે આપણને જે વસ્તુ સમજીએ છીએ એ વસ્તુ ક્લિયર કરતા જઈએ છીએ. માનો કે હવે મુખ બદલાવું છું, જોજો હવે મુખ બદલાવું છું અને એ મુખને રાખી આપણે બહાર તરફ મુખ. શું રાખશું આપણે મિત્રો, બહાર તરફ મુખ. હવે બહાર તરફ મુખ હોય તો હવે આપણી પાસે આ જે માહિતી આપેલી છે એ માહિતીને આપણે જોવા જઈએ. જો આ જે માહિતી આપેલી છે એ માહિતીને આપણે ધ્યાનમાં લઈ લઈએ એટલે બહાર તરફ મુખવાળી આપણે વાક્ય રચના આપણે ધ્યાનમાં લેવાની છે. હાલો હવે મને આપણે જવાબ આપો, એ બી ની તરત જ ડાબે, તરત જ એ બી ની તરત જ જમણે બેઠો છે. આ રીતે એક એડ કરી દો કે એ બી ની તરત જ જમણે બેઠો છે. જ્યારે આપણી પાસે વ્યવસ્થા હોય તો હવે આપણે શું કરવાનું કે આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે અને ન્યા ધ્યાનમાં લઈએ એટલે શું થઈ જશે કે અહીંયા એક વ્યક્તિનું મુખ કઈ બાજુ આવે છે, તો કે દક્ષિણ તરફ આવે, દક્ષિણાભિમુખ થઈ ગયું, બહાર તરફ મુખ થઈ ગયું. બહાર તરફ એટલે દક્ષિણાભિમુખ હોય તો ઉલટું જમણું કીધું હોય ને તો મિત્રો તમારે તમારી ડાબી જવાનું. જોજો અહીંયા શું થઈ ગયું, શોર્ટ ટ્રિક શું હતું, તો કે તમારી કઈ બાજુ જાશો, તો કે તમારી ડાબી જવું. કઈ બાજુ જાશો, ડાબી જવું, એટલે સાવ સરળ થઈ જાય. આનાથી એક સીધી શોર્ટકટ નથી મિત્રો, આટલું વસ્તુ તમે જોઈ લેશો એટલે તમારા માટે શું થઈ જશે, ક્લિયર થઈ જશે. હવે હું એ ગોઠવું છું, જો બી ની તરત જ, એટલે બી ને તો પેલા આપણે મૂકી દઈએ, બી ને શું મૂકી દેશું, અહીંયા પેલા મૂકી દઈએ. હવે એની તરત જ કઈ બાજુ છે, જમણે. જમણે એટલે શું કરવાનું, તો તમારે જવાનું કઈ બાજુ, તો કે તમારે તમારી ડાબી બાજુ જવાનું. તરત જ કયો આવવો જોઈએ, તો કે તરત જ કોણ આવવો જોઈએ, એ આવવો જોઈએ. તો આ રીતે ગોઠવાય. ચાલો જેને આ રીતે ગોઠવાનું હોય થંબની નિશાની આપી દો, આ રીતે જે ગોઠવાનું હોય એ થંબની નિશાની આપી દો. હવે જો આને આપણે આ આપણે હરોળમાં ગોઠવીને આમાં ગોઠવી શકીએ મિત્રો, કેવી રીતે,
હરોળ માં આપણે ગોઠવીએ તો શું કીધું છે તો કે બી ની એટલે બી આપણે લખી લીધો છે એની કઈ બાજુએ છે તરત જ જમણે જવાનું એટલે આપણે કઈ બાજુ જવાનું ડાબે વયું જવાનું શું વયું જવાનું આપણી પાસે એ અને આને મૂકશું આપી દેવાના દક્ષિણમાં આમ ગોઠવો કે આમ ગોઠવો બે એક જ થઈ ગયું જો મિત્રો આ બે વસ્તુ શું થઈ જશે સમાન જ થશે એટલે આમ ગોઠવાઈ જાય એટલે આવી રીતે આપણે હાલતું જવાનું થશે ચાલો આટલું ક્લિયર થતું જાય છે બધાને આ વસ્તુ સમાન રીતે ક્લિયર થતી જાય છે એટલે હવે ચિંતા નથી ડાબે બેસવું જમણે બેસવું એ હવે ક્લિયર થઈ ગયું છે ચાલો કોમેન્ટમાં મને ફટાફટ જણાવી દો હવે ડાબું જમણું તમને ગમે તે આવે તો તમને ક્લિયર થઈ જવું જોઈએ અને મિત્રો હજી તમારા મિત્રોને જોડી દેજો કારણ કે હવે કન્સેપ્ટ ચાલુ થશે હવે હું પ્રશ્ન સમજાવીશ પ્રશ્નમાં જે માહિતી આવે છે એ માહિતી વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવી જરૂરી છે ચાલો હવે આપણે નેક્સ્ટ જોવા જઈએ આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે હવે આપણી પાસે જે બેઝિક માહિતી હતી એ ડાબી બાજુ જમણી બાજુ નક્કી કરવાની સરળ થઈ ગઈ છે પછી આપણે જોયું કે ત્રીજો બેઠો હોય ચોથો બેઠો હોય વચ્ચે બેઠો હોય એવા કન્સેપ્ટ ઓલરેડી આપણે હરોળમાં સમજી જ લીધા છે પ્રશ્નની આપણે શરૂઆત કરીએ એટલે ક્લિયર થઈ જશે ચાલો મિત્રો અહીંયા પ્રશ્ન આપવામાં આવેલો છે એ પ્રશ્નની વાત કરવા જઈએ તો પેલા શું કીધું છે કેટલા વ્યક્તિ છ જો અહીંથી જ પ્રશ્ન પકડાઈ જાય આપણે છ વ્યક્તિ છે ને વર્તુળાકાર કીધું છે અહીંયા જો બે વસ્તુ જોવાનું પ્રશ્ન શરૂ કરો ત્યારે વ્યક્તિ કેટલા આ શો ટ્રિક છે વ્યક્તિ કેટલા આ જોઈ લેવાનું પછી શું જોવાનું તમારે કેવી રીતે ઉભા હશે તો કે વર્તુળાકાર ઉભા હશે શું હશે તો કે વર્તુળાકાર તો એ ક્લિયર થઈ ગયું હવે આપણે વર્તુળાકારમાં મૂક કઈ બાજુ છે કઈ નથી કીધું એટલે કઈ લેશું કેન્દ્ર તરફ કારણ કે કઈ ન કીધું હોય તો કેન્દ્ર તરફ મૂક આ ત્રણ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ એક બે અને ત્રણ ચાલો આટલું તો જોવાઈ ગયું એટલે હવે આપણા માટે 50% પ્રશ્ન ઈઝી થઈ ગયો હવે આપણે દોરી લઈએ જો હું અહીંયા દોરી લઉં છું આપણી પાસે વ્યક્તિ કેટલા છે તો કે છ વ્યક્તિ છે કેન્દ્ર તરફ મૂકો એટલે એક વ્યક્તિ આપણે અહીંથી બેસાડવાની શરૂઆત કરશું છ વ્યક્તિ હોય તો એક વ્યક્તિ સામે હશે ત્રીજો વ્યક્તિ ચોથો વ્યક્તિ પાંચમો વ્યક્તિ છઠ્ઠો વ્યક્તિ હાલો છ તો આપણે ગોઠવી દીધા છે અહીંયા હવે શું કરવાનું છે આપણે કઈક વાક્ય વાંચીએ જો ડી અને સી ની વચ્ચે બી છે તો હવે ડી અને સી ની વચ્ચે અહીંયા પુરાવા આપણે લખવાના છે મેં તમને કીધું પુરાવા લખતા જાઓ એટલે તમારા માટે ક્લિયર થઈ જાય ડી અને સી ની વચ્ચે બી છે તો ડી અને સી ની વચ્ચે કોણ હશે તો કે બી હશે એક આવું થઈ જશે અને બીજું શું થઈ જશે તો કે આવી રીતે થઈ જશે ચાલો આ ક્લિયર થઈ ગયું આપણે અત્યારે કઈ ગોઠવાતું નથી એમને રાખી દઈએ ઈ અને સી ની વચ્ચે એ છે તો હજી આપણે આ ગોઠવી દઈએ એ ગોઠવાઈ જાય આ ગોઠવાશે કે નહીં ગોઠવાય તો એ પુરાવા તરીકે લઈ લઈએ ઈ અને સી ની વચ્ચે કોણ હશે તો કે એ હશે બીજું આપણે જોવા જઈએ તો સી અને ઈ ની વચ્ચે એ હશે હવે આપણે જોવા જઈએ જો આ બધાના મૂક કેવી રીતે લેવાના છે કેન્દ્ર તરફ અને હરોળ હોય તો શું થશે ઉત્તરાભિમુખ ઉત્તરાભિમુખ હરોળ હશે તો ઉત્તરાભિમુખ લેશું એટલે હવે આનું જો અને ઉત્તર બાજુ હોય તો સી ની ડાબે કોણ છે તો મિત્રો એ છે એની ડાબે ઈ છે આ સંજોગોમાં ઈ ની ડાબે એ ને એની ડાબે સી આવું તમને ખબર પડી જોઈજો કે આટલા પુરાવા આપણી પાસે મળ્યા છે હવે જોજો ડી ની જગ્યાએ એફ છે ડી ની જગ્યાએ કોણ છે તો કે એફ છે તો હવે આપણે જોવા જઈએ ડી ની જગ્યાએ ને મિત્રો ડી ને જમણે એફ છે ત્યાં શું લખશું આપણે ડી ને જમણે એફ છે તો હવે ડી ની તરત જ જમણે આપણે શું કરવાનું થશે એફ આવવો જોઈએ ડી છે તો હવે ડી ને ક્યાં બેસાડશું એ બેસાડશું મિત્રો આપણે ડી થી તરત જ જમણે કોને બેસાડશું એફ ને બેસાડશું અહીંયા ચાલો આટલું ક્લિયર થઈ ગયું છે ડી થી તરત જ જમણે એફ બેસાડવાનો છે તો હવે ડી થી તરત જ જમણે એફ બેસાડવું હોય તો હવે મને કયો આમાંથી કઈ વસ્તુ સેટ થશે હાલો આમાંથી કઈ વસ્તુ સેટ થશે એ ફટાફટ મને જવાબ જણાવો કઈ વસ્તુ આમાં સેટ થશે એ જોવાનું છે ડી ની જમણે એફ બેસાડો તો ડી ની તરત જ જમણે એફ બેસાડો કેન્દ્ર તરફ મુખ હતા એટલે જમણું એટલે આજ થઈ ગયું કહેવાશે આપણા માટે તો કે આ રીતે જોયું છે આમાંથી આપણે જોવા જઈએ તો પેલી આપણે વ્યવસ્થા ડી વાળી છે એ ગોઠવી શકીએ કે ના ગોઠવી શકીએ હવે જો બધાના સેન્ટર તરફ મુખ હોય એટલે ઉત્તર બાજુ થઈ ગયા તો ડી ની જમણે એ કોણ બતાવે છે બી અને અત્યારે એવું શક્ય છે તો કે નથી એટલે આ શક્યતા નીકળી જાય મિત્રો એ શક્યતા નીકળી જશે તો હવે આપણી પાસે શું આવશે તો કે ડી થી ડાબે કોણ આવવો જોઈએ તો કે બી આવવો જોઈએ મિત્રો કોણ આવવો જોઈએ ડી થી તરત જ ડાબે કોણ આવવો જોઈએ બી રામ જાવ તો ડાબે થાય કે ન થાય ન્યાથી તરત જ ડાબે જાવ તો કોણ આવવો જોઈએ તો કે સી ન્યાથી ડાબે જાવ તો તરત જ કોણ આવવો જોઈએ સી આવવો જોઈએ તો આ વાક્ય હતું એ આપણે ગોઠવી દીધું છે એટલે ક્લિયર થઈ ગયું છે આપણી પાસે હવે આપણી પાસે અહીંયા જે માહિતી આપવામાં આવેલી છે એ વસ્તુ ધ્યાનમાં લેવા જઈએ કે આપણી પાસે જે માહિતી આપણે ગોઠવાઈ ગઈ છે એ માહિતીને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી છે હવે પ્રશ્ન છે એ અને એફ ની વચ્ચે કોણ હશે એ અને એફ ની વચ્ચે જોવા જઈએ તો આપણી પાસે જે માહિતી આપેલી છે એને આપણે ગોઠવવાનું થશે બે ચાર છ આપણી પાસે છ વ્યક્તિમાં બી સી ડી એફ ગોઠવાઈ ગયો છે હવે ઈ ની વાત કરવાની છે ઈ અને સી વચ્ચે કોણ આવવો જોઈએ તો કે એ આવવો જોઈએ તો હવે આપણી પાસે અહીંયા છે મને કયો આમાંથી કઈ વસ્તુ ગોઠવાય પેલી ગોઠવશું કે બીજી ગોઠવશું કોમેન્ટમાં ફટાફટ જણાવવામાં
પેલી ગોઠવાશે કે બીજી ગોઠવાશે કોમેન્ટમાં મને ફટાફટ જણાવો કોમેન્ટમાં ફટાફટ જણાવવાનું છે પેલી વ્યવસ્થા કે બીજી વ્યવસ્થા આપણે ગોઠવીએ તો આપણી પાસે આવું જોઈએ હવે જો આમ જાશો એટલે શું થયું મિત્રો આ તો કે આ જમણું થાય છે આમ જાવ એટલે શું થાય છે આ જમણું થાય છે તો આપણે અહીંથી નામ જમણું ને અહીંથી નામ જાશો તો શું થશે ડાબું જશે તો સી થી જમણે જાવ તો એ આવવો જોઈએ ને અહીં સી થી જમણે બી આપ્યો છે એટલે આ કન્ડિશન નીકળી ગઈ એટલે બીજી કન્ડિશન નીકળી જાય છે મિત્રો બીજી કન્ડિશન નીકળી જાય છે કારણ કે અહીં જો સી થી જમણે છે જો જમણું ડાબું ન ભરતા આમ જાશો તો શું થઈ જશે મિત્રો જમણું થશે તો હવે જો સી થી જમણે કોણ બતાવ્યો છે બી તો આમ જોજો આ બધાને ઉત્તર બાજુ મૂક છે તો સી થી જમણે આપણે જોવા જઈએ તો બી છે આપણી પાસે તો સી થી જમણે બી આવતો હોય તો ત્યાં સી થી જમણે એ તો ગોઠવાય જ નહીં આપણી પાસે આ કન્ડિશન એવું કે સી થી જમણે એ છે ને એ થી જમણે ઈ હોવો જોઈએ એવું વસ્તુ તો આ ગોઠવાશે નહીં તો સી થી ડાબે કોઈ આવી જશું એ આવવો જોઈએ તો ડાબું એટલે અહીંથી નામ જઈએ ને સી થી ડાબે એ આવવો જોઈએ એ થી ડાબે કોણ આવવો જોઈએ તો ઈ આવવો જોઈએ જો મિત્રો આ રીતે ગોઠવાઈ ગયું આપણું સાવ સરળ રીતે ગોઠવાઈ જાય છે આવી રીતે પ્રશ્નને ગોઠવવો સાવ ઈઝી છે પણ એટલું વસ્તુ હું તમને સમજાવું છું એના ઉપર ધ્યાન દેજો તો હવે આપણે પૂછ્યું છે એ અને એફ ની વચ્ચે કોણ આપવામાં આવેલો છે તો મિત્રો ઈ આપેલો છે એ અને એફ ની વચ્ચે કોણ આપેલો છે ઈ આપવામાં આવેલો છે સરસ જે લોકોના જવાબ આવી ગયા છે ઈ જવાબ સમજાવવાનો છે જો હજી એકવાર આવા બધી વસ્તુ ઉપર ધ્યાન દેવાનું છે કઈ બાબત કેવી રીતે આવે છે એ જોતા જાજો એટલે ક્લિયર થાય આવી હું શક્યતા એટલા માટે લખું જો આ લખું છું ને ઈ અને સી ની વચ્ચે એ હવે આનું કાંઈ નથી એટલે બધાના મૂક્યા છે ઉત્તર તરફ છે ને કારણ કે હરોળમાં બનાવી દીધું હવે હરોળમાં હોય તો એ આપણે કેન્દ્રવાળું થઈ ગયું કે ન થઈ ગયું મિત્રો આવું જ થઈ ગયું ને તો હવે હું એમ કહી શકું અહીંયા શું થાય આમ જાવ એટલે ડાબું થયું કહેવાય કયું કહેવાય આપણા માટે ડાબું તો આમ જાવ એટલે શું થઈ જશે તો કે આ ડાબું થશે પણ હવે એનાથી ઉલટું કરીએ આપણે અહીંથી આપણે જો ઈ થી આમ જઈએ તો એ શું ગયા કહેવાય તો કે જમણું અહીંથી નામ જઈએ તો શું થઈ જશે મિત્રો તો કે જમણું તો આવી રીતે જમણું જઈ શકીએ છીએ અને ડાબું જઈ શકીએ છીએ આવી રીતે આપણે ધ્યાનમાં લેવાનું થશે સરસ ચાલો બધા લોકોનો જવાબ આવી ગયો છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આપવામાં આવેલો છે ચાલો આનો સમય આપું છું ધ્યાન રાખજો હવે જો અહીંયા તમને એમ કીધું છે છ મિત્રોનું એક ગ્રુપ છે ષટકોણ આકાર આ ભૂલી જાઓ આપણે વર્તુળ જ બનાવી નાખો ષટકોણ ભલે હોય આપણ કેટલા મિત્રો છે છ છે એટલે આપણે શું કરવાનું છે મિત્રો તો કે છ હોય ને આપણે તો કે વર્તુળ બનાવી નાખવાનું વાત પૂરી થઈ ગઈ વર્તુળ બનાવી નાખીએ એટલે આપણે શું થઈ જશે તો કે છ મિત્રો હોય તો એક મિત્ર અહીંયા છે એક મિત્ર એની સામે હશે એક અહીંયા હશે એક અહીંયા હશે ને એક અહીંયા કારણ કે ષટકોણ આપણે બનાવવાનો કોઈ પ્રયત્ન નથી આપણે સાત આપણી પાસે જે છે એ છ વ્યક્તિ છે ને બેસાડવા છે તો આવું ષટકોણ હોય તો એ વર્તુળ બનાવી નાખો એટલે સરળ થઈ જશે કોઈ ચિંતા ન થાય તો ચાલો મેં તમને આ દીધું છે અને પછી તમને અહીંયા કઈ કીધું નથી કે કઈ બાજુ મુખ રાખવામાં આવેલું છે તો બધાના મુખ કઈ બાજુ રાખશું આપણે કેન્દ્ર તરફ મુખ રખાવશું કઈ બાજુ રખાવશું મિત્રો આપણે કેન્દ્ર તરફ એટલે આપણા માટે શું થઈ જશે સરળ અને શરૂઆત આપણે ક્યાંથી કરશું મિત્રો તો કે આપણે અહીંથી શરૂઆત કરશું અહીંયા એક વ્યક્તિને બેસાડીને આગળ વધારશું એટલે ક્લિયર થઈ જશે ચાલો હવે આપણે જોતા જઈએ કે કેવી રીતે આપણે પ્રશ્નને ધ્યાનમાં લેવાનો છે જોજો હવે શું કહે છે તો કે ષટકોણ આકારના ટેબલની આજુબાજુ તેના દરેક દરેક ખૂણા પર શું આવે છે દરેક ખૂણા પર બેઠેલ છે તો હવે આપણે કદાચ એક ખૂણા ઉપર ગોઠે ષટકોણ આકાર બનાવો ને મિત્રો એટલે આ પ્રકારની આકૃતિ થાય આખી તો આમાં ખૂણા કેટલા થયા એક આ થયો એક આ થયો એક આ થયો આ થશે અને આ થશે ક્લિયર થઈ ગયું તો એ જ વસ્તુ થઈ ગઈ જો આમ સામ સામે થયા એક આ બે સામ સામે થયા આ બે સામ સામે તો આવું બનાવો આવું બનાવો પણ આપણા માટે વર્તુળ બની જાય તો સાવ સરળ થઈ જાય એટલા માટે હંમેશા ગમે તે પ્રશ્નને પેલા કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરવાનો હવે જોજો પ્રશ્ન શું કહે છે એ જોજો સોનલ એ વિધિની સોનલ એ વિધિને સામે બેઠી છે એટલે કે બે કેવા બેઠા છે સામ સામે તો સોનલ ને વિધિ સામ સામે હશે અહીંયા ક્યાં લખવી ખબર નથી પડતી એટલે હું શું લખી નાખીશ અહીંયા તો આપણે પુરાવામાં લખી નાખીએ સોનલ જ્યાં બેઠી છે એની સામે કોણ બેઠું છે વિધિ તો એક શક્યતા આવી થઈ ગઈ થશે બીજી શક્યતા શું થઈ જાય તો બીજી શક્યતા એ છે અહીંયા વિધિ હોય તો એની સામે કોણ હશે તો કે એની સામે સોનલ હશે આ ક્લિયર થઈ ગયું હાલો જો બીજી વાર પ્રશ્ન આપણે વાંચવો નથી ને એટલા માટે આવા પુરાવા બાજુમાં લખતો જાઉં છું એટલે બીજી વાર પ્રશ્ન આપણે વાંચવો ન પડે પછી જોજો લીલા એ શિવની બાજુમાં બેઠી છે લીલા ને શિવ બે બાજુ બાજુમાં છે તો આનો અર્થ એવો થાય લીલા જ્યાં બેઠી હશે એની બાજુમાં કોણ છે તો કે શિવ છે એક સ્થિતિ આ થઈ અને શિવ જો અહીંયા હોય તો લીલા એની જમણે હશે કારણ કે બેના મુખ ક્યાં છે તો કે ઉત્તરાભિમુખ છે એટલે બીજી શક્યતા આપણે વિચારી લીધી છે જે કેન્સલ થશે એ કેન્સલ કરી નાખશું પછી એમ કે છે કે સંજય એ શિવની સામે પણ
પણ સોનલની બાજુમાં નથી સંજય કેની સામે છે તો કે શિવની સામે છે પણ સોનલની બાજુમાં હશે નહીં સોનલની બાજુમાં કોણ નહીં હોય તો તમને કીધું છે સંજય નહીં હોય અને સંજય કોણ હશે તો કે શિવની સામે કોણ હશે સંજય હશે તો આપણે અહીંયા બતાવી દીધું શિવની સામે સંજય હશે પણ સોનલની બાજુમાં નથી પણ કીધું છે એટલે હવે આપણે જોવા જઈએ વાક્ય રચના કઈ આવી આપણા માટે તો કે પણ એટલે આપણા માટે સંયોજક આવ્યું સંયોજક આવ્યું એટલે સોનલ વાળું વાક્ય કેને લાગુ પડે પહેલા વ્યક્તિને પહેલો વ્યક્તિ એટલે કોણ છે તો કે સંજય તો એ આપણે સમજી ગયા હતા મિત્રો એટલે હવે એમાં આપણે બહુ વધારે ઉતરવાનું જરૂર નથી હવે આપણે જોવા જઈએ ધીર નામનો વ્યક્તિ છે ધીરની પોતાની પોતાની એટલે ધીરની પોતાની જ વાત થાય છે અને વિધિ અને શું આવશે વિધિ વચ્ચે એક જણ બેઠેલ છે તો ટૂંકમાં એમ કહીએ ધીર અને વિધિ વચ્ચે એક વ્યક્તિ બેઠો છે ધીર અને વિધિ વચ્ચે કોણ બેઠો છે એક વ્યક્તિ છે તો કે આપણે જોવા દઈએ ધીર અને વચ્ચે કોઈ એક છે ને વિધિ છે એક આવું કહી શકીએ છે બીજું કહી શકીએ પેલા વિધિ હશે પછી એક વ્યક્તિ છે ને પછી ધીર હશે એક આવું થઈ શકે છે તો આ આ એક બે ત્રણ આ ત્રણ ઉપર જ આપણે પુરાવા ઉપર હાલવાનું છે હવે પછી શું કહે છે જો સંજયે ધીરની જમણી કઈ બાજુએ છે જમણી બાજુએ હોય કઈ બાજુએ હશે તો કે જમણી બાજુએ બેઠેલ હોય તો ધીરની ડાબી બાજુ કોણ બેઠેલો હશે તો આ વાક્ય અત્યારે સેટ થઈ ગયું આ વાક્ય શું થશે સંજયે ધીરની જમણી બાજુએ બેઠો છે તો હવે આપણે જોવા જઈએ ગમે ત્યાંથી આપણે શરૂઆત કરીએ ધારો કે ધીર મૂકીએ ધીર થી જમણી બાજુ જાવ તો આ બાજુ જવાનું થશે એટલે કોણ હશે તો મિત્રો કે સંજય હશે ચાલો આટલું વસ્તુ ગોઠવી દીધું છે આટલી બધી માહિતી આપી દીધી હવે મને ખાલી જવાબ આપો ધીરની ડાબી બાજુ કોણ બેઠો હશે અહીંયા કોણ બેઠો હશે ને એ મને તમારે આમાંથી નક્કી કરી દેવાનું આ હવે તમને પુરાવા ગોઠવવાનું કહું છું આટલી વસ્તુ આવી ગઈ છે પુરાવા તમારે ગોઠવવાના છે પુરાવા ગોઠવાઈ જાય એટલે તમારો પ્રશ્નનો જવાબ આવી જવો જોઈએ આટલી વસ્તુ ગોઠવી દીધી છે હવે મને ખાલી તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે ચલો ફટાફટ તમને આ પઝલ આવી રીતે આવે આટલી વસ્તુ ગોઠવાઈ જાય વચાઈ જાય એટલે ફરીથી આપણે વાંચવાનું નથી ધીરની ડાબી બાજુ કોણ હશે ને એ તમારે જવાબમાં આપવાનું છે કોમેન્ટમાં ફટાફટ જવાબ આપજો સોનલ જવાબ આપે છે એટલે જવાબ આપણી પાસે ઓપ્શન ડી થવો જોઈએ ચાલો સોનલ જવાબ આપે છે આપણી પાસે એ ગોઠવવાનું છે કેવી રીતે ગોઠવવાનું છે એ જોવાનું થશે પેલું તો આ ગોઠવાઈ જો સંજય આવી ગયો કે નહીં એવો સંજય એવો તો એની સામે કોણ બેઠો છે તો શિવ બેઠો છે મિત્રો સંજયની સામે શિવ ચાલો રાઈટ કે નહીં ક્લિયર થાય છે ને અહીંયા રાઈટ થઈ ગયું કે સંજયની સામે કોણ બેઠું છે શિવ બેઠો છે હવે શિવની બાજુમાં લીલા હશે તો લીલા આપણે જોવા જઈએ તો શિવથી આમ જઈએ તો ડાબી બાજુ હોઈ શકે છે આમ આવીએ તો જમણી બાજુ હોઈ શકે છે એટલે બે શક્યતા છે એટલે આપણે એ ધ્યાનમાં લેવાની જરૂર નથી પછી એમ કીધું તું ધીર અને વિધિની વચ્ચે એક વ્યક્તિ બેઠો છે તો જો ધીર અહીંયા છે તો હવે વિધિ અહીંયા શક્ય નથી કારણ કે એની વચ્ચે એક વ્યક્તિ બેસાડ્યો છે એટલે એનો અર્થ એવો થાય વિધિ અહીંયા જશે કે નહીં હોય ચાલો ફિક્સ થઈ ગયું કે નહીં તો ધીર અને વિધિ અહીંયા બે જગ્યાએ આવી જશે કે નહીં કારણ કે અહીંયા બે શક્ય જ નથી એટલા માટે આપણે લઈ જ ન શકીએ એ બે ની વચ્ચે એક હોય તો અહીંયા વચ્ચે એક છે પણ અહીંયા તો શિવ બેઠો છે એટલે વિધિને ફરજિયાત અહીંયા બેસાડી શકીએ છીએ પછી એમ કીધું સોનલ ને વિધિ સામ સામે છે તો અહીંયા સોનલ થઈ ગઈ વાત પૂરી અને અહીંયા કોણ આવી જશે વૈઘૈટું હોય લીલા ચાલો હવે આપણે ગોઠવાઈ ગયું તો આપણે કીધું હતું કે ધીરની ડાબી બાજુ કોણ હશે તો ડાબી બાજુ તરત જાઓ એટલે સોનલ બેઠી હશે જે જવાબ આપ્યો છે એ સાચો છે ચાલો મિત્રો હવે તમને ખબર પડી ગઈ હોય તો થંબની નિશાની આપી દો કે આવો પ્રશ્ન આવે ને અઘરામઘરો ગણાય કોન્સ્ટેબલ માટે અઘરું લેવલ કહેવાય પણ મેં બીજો જ પ્રશ્ન એવો મૂક્યો એટલા માટે કે તમને ખબર પડે કે તમને આત્મવિશ્વાસ આવે કે હું આવો પ્રશ્ન આવે તો મેં તમને પુરાવા લખવાનું કીધા પુરાવા લખ્યા બીજી વાર જો પ્રશ્ન વાંચવો ન પડ્યો કારણ કે પહેલી વસ્તુ એ છે જો પ્રશ્ન તમે વાંચવા જાઓ ને બીજી વાર એટલે ગોટાળે જ ચડો બરોબર છે એટલે ગોટાળે આપણે ચડવાનું નથી ભલે આપણે અરે આપણા જે બધા કોમ્પિટિટર છે એ બધા ભલે વાંચ્યા રાખે એની યાર આપણે ન જો આપણે એનાથી આગળ નીકળવાનું છે મિત્રો યાદ રાખજો આપણે બીજાથી અલગ કરશું ને મિત્રો તો જ આપણે આગળ નીકળશું નકર આપણે આગળ નહીં નીકળી શકીએ એટલે બીજાથી અલગ મેં કર્યું પુરાવા લખી લીધા અને ગોઠવી દીધા એટલે મારા માટે સરળ અને ષટકોણ આપ્યું તું મેં ષટકોણ નો લીધું મેં વર્તુળ લઈ લીધું એટલે મજા આવી આપણે ગોઠવવાની ચાલો જવાબ આવી ગયો તો સોનલ ડી જવાબ આપ્યો તો નેક્સ્ટ હું મૂકું છું જોઈએ પ્રયત્ન કરો જવાબ આવે છે આપણા બધા કન્સેપ્ટ થી જવાબ આવે છે કે નથી આવતો એ જોવા જઈએ આપણે એને જવાબ આપ્યો છે એની આરે લેવા દેવા નથી આપણે ચાલો હવે આને મને ગોઠવીને બતાવો હાલો છ વ્યક્તિ એક ગોળ ટેબલ ની ફરતે બેઠા છે એ અને ઝેડ સામસામે છે વાય એ સી અને ઝેડ ની વચ્ચે છે બી એ અને એક્સ ની વચ્ચે છે બી એ એ ની ડાબી બાજુએ છે તો સી ની જમણી બાજુએ કોણ મને ગોઠવીને બતાવો હાલો બધા લોકો ફટાફટ જવાબ બધાએ આપવાના છે પ્રયત્ન કરજો ખોટો આવે તો એ મારે લેવા દેવા નથી પણ જવાબ બધાનો આવવો જોઈએ જવાબ ફટાફટ આવવો જોઈએ પ્રશ્ન ખોટો હોય કે સાચો હોય
કોમેન્ટમાં જવાબ એક્સ આપે છે, અમુક લોકો વાય આપે છે, એક્સ આપે છે, વાય આપે છે, બે ઓપ્શન આવે છે, એક્સ અને વાય. ઓકે સોરી, ત્યાં એક્સ અને વાયમાં પ્રોબ્લેમ, આપણી પાસે એક્સ આપેલ હોય છે અને વાય આપેલો છે, એ અને ઝેડ આ ડાઉડું છે. એટલે કોઈ ચિંતા ન કરતા મિત્રો, કે જે આપણી પાસે માહિતી છે એમાં તમને કન્ફ્યુઝન કરવા માટે બધું મિક્સ કર્યું છે. એક્સ વાય એ ઝેડ એ બધી વસ્તુ મિક્સ કરી છે. વાય આપે છે, મોટા ભાગના લોકોનો જવાબ વાય આવે છે. તો ચાલો ચેક કરીએ વાય આવે છે કે એક્સ આવે છે, ચેક કરીએ. પેલા જોજો, વ્યક્તિ કેટલા, તો કે 6. ટેબલ કેવું, તો કે ગોળ. કઈ કીધું નથી એટલે કઈ આવશે, સેન્ટર બાજુ. ચાલો હવે હું આપણે બનાવી દઉં એટલે ક્લિયર થઈ જશે કે આપણી પાસે એક વર્તુળાકાર ટેબલ આવી ગયું. હવે કઈ નથી કીધું એટલે કેટલા વ્યક્તિને બેસાડશું મિત્રો આપણે આમાં, તો કે 6. 6 વ્યક્તિ બેસાડીએ એટલે એક વ્યક્તિને અહીંયા જ બેસાડવાનું અને એનું મુખ કટ કરી દેવાનું અંતર બાજુ, તો એક એની સામે હશે. પછી ત્રીજો વ્યક્તિ, ચોથો વ્યક્તિ, પાંચમો વ્યક્તિ, છઠ્ઠો વ્યક્તિ. અહીંયાથી 50% તો પ્રશ્ન આપણો હળવો થઈ ગયો મિત્રો. હવે તમને ખબર પડી જાય કે ડાબી બાજુ એટલે આમ ને જમણી બાજુ એટલે આખું સર્કલ આમ. એ તો હવે મારે કહેવાની જરૂર નથી. મોટા ભાગે કોન્સ્ટેબલમાં અંદરની બાજુ વાળો જ પ્રશ્ન આપણે જોવાનો થશે. આપણે બીજો પ્રશ્નને ધ્યાનમાં લેવાની જરૂર નથી. હવે જોજો, એક એક વાક્ય જોઈએ. પુરાવા બાજુમાં લખવાના છે આપણે. અહીં આવશે એટલે એ પુરાવા આપણે લખી લેશું, એટલે કે કેવા કેવા પુરાવા મળ્યા છે એના આધારે આપણે સેટ કરી દેશું. જો એ અને ઝેડ સામ સામે બેઠા છે તો બે શક્યતા થાય. એ અને ઝેડ સામ સામે હોય તો આમ લખી લેવાય ને ઝેડ અને એ. ચાલો આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ એટલે મેં સાઈડમાં રાખી દીધી પુરાવા તરીકે. અત્યારે કઈ ગોઠવાય નહીં એને. હવે આપણે ગોઠવવું હોય તો એ ગોઠવી શકો છો. એ અહીંયા પણ ઝેડ અહીંયા પણ, એ પછી લખશું આપણે. ગોઠવીએ આપણે, વાય એ સી અને ઝેડ ની વચ્ચે બેઠા છે. વાય કે નહીં, સી ઝેડ ની વચ્ચે, સી અને ઝેડ ની વચ્ચે વાય છે, તો ઝેડ વાય સી આ બીજી શક્યતા કહી શકીએ. ચાલો હવે એ ગોઠવાઈ ગયું છે. આગળ જોવા જઈએ, બી એ અને એક્સ ની વચ્ચે બેઠો છે. બી એ કે ની વચ્ચે બેઠો છે, તો કે એ અને એક્સ ની વચ્ચે બેઠો છે. તો હવે હું એ લખું છું, બી નામનો વ્યક્તિ એ અને એક્સ ની વચ્ચે બેઠો છે. બી નામનો વ્યક્તિ એક્સ અને એની વચ્ચે. તો આ બીજો, આ ત્રીજો પુરાવો. 1, 2 અને 3 પુરાવા પડ્યા છે આપણી પાસે. હવે જોજો, બી એ ની ડાબી બાજુ એ બેઠો છે, તો ક્લિયર થાય. અહીંથી શરૂઆત કરાય, બી એ ની, એ ની કીધું એટલે હું અહીંયા એ રાખું. હવે કેન્દ્ર તરફ મુખ છે એટલે ડાબુ, એટલે પ્રશ્નમાં ડાબુ એટલે તમારું ડાબુ પ્રશ્નનું ડાબુ થશે. આમ હાલવાનું ને આપણે આ રીતે, તો હવે અહીંથી આપણે આમ હાલીએ એટલે આપણા માટે શું થઈ ગયું, ડાબુ. તો એ ની ડાબી બાજુ એ કોણ બેઠો છે, તો કે બી નામનો વ્યક્તિ. તો અહીંયા આપણે જોવા જઈએ, અહીંયા આપણે બી ને બેસાડી દેશું એટલે અહીં આપણે જોવાનું થશે તરત જ ડાબી બાજુ એ છે એવું અર્થમાં આપણે ધ્યાનમાં લેવાનું થશે. કારણ કે બીજો ત્રીજો એવું નક્કી કીધું એટલે તરત જ ડાબી બાજુ એ હોય એવી રીતે આપણે ધ્યાનમાં લેતા જશું. હવે આપણી પાસે અને આપણી પાસે પૂરું થઈ ગયું, સી ની જમણી બાજુ કોણ હશે એવો તમને પૂછ્યો છે. તો હવે બી વાળું વાક્ય ગોઠવો છે. અહીંયા જો મેં તમને પેલા કીધું હતું કે આના મુખ બધાના ઉત્તર બાજુ છે. હવે આના મુખ ક્યાં છે, ઉત્તર બાજુ. તો એ થી આમ જાવ તો જમણે ક્યાં કહેવાય, બી થી જમણે એક સાઈપો છે. તો એ થી જમણે બી આવવો જોઈએ, તો એ નથી આવતો. એ કી આવે છે મિત્રો, એ થી ડાબે આવે છે. આ ક્યાં આવે છે, ડાબે. તો આ પેલી શક્યતા આપણે જોવા જઈએ, એ થી ડાબે વાળી શક્યતા આપણે ગોઠવ્યા. તો બી થી ડાબે જાવ તો કોણ આવે, તો કે મિત્રો એક્સ આવે. તો ચાલો અહીંયા સુધી ગોઠવાઈ ગયું, બી થી ડાબે એક્સ, અને એની સામે કોણ આવવો જોઈએ, ઝેડ. એટલે આ પુરાવો આવી ગયો, આ પુરાવો. આ બે પુરાવાનો ઉપયોગ કર્યો, હવે આ પુરાવાનો ઉપયોગ કરવો છે આપણે. આ પુરાવાનો ઉપયોગ કરીએ તો ઝેડ થી આમ હાલો ને, તો આ ડાબુ હાલ્યો. કે ભાઈ જો આખું સર્કલ આમ ફેરવો એટલે હવે ખબર પડે કે આ ડાબુ જાય છે. આ ક્યાં જાય છે, ડાબુ. તો ઝેડ થી ડાબુ એટલે આમાં કઈ થાય, ઉત્તર બાજુ મુખ હોય તો આમ જાવ તો જમણું થાય. તો આ ડાબુ આવે કે ન આવે, તો ત્યાંથી ડાબે કોણ આવે, વાય. વાય થી ડાબે કોણ આવે, તો કે સી આવે. તો આવી રીતે આપણે જોવા જઈએ તો આટલા આવી રીતે ગોઠવાઈ ગયા છે. જેને આવી રીતે ગોઠવાનું હોય થમની નિશાની આપી દો. જેને આ રીતે ગોઠવાઈ ગયું હોય થમની નિશાની આપી દો એટલે મને ખબર પડે, પછી જવાબ આપણો ઠીક કરશું. જો હવે મારે એટલું જો સમજાવવાનું છે કે આ પેટર્ન આવડી ગયો એટલે તમને કોન્સ્ટેબલ. કારણ કે પીએસઆઈ લેવલમાં મિત્રો આનાથી વધારે લેવલ હાર્ડ વાળો નહોતો આવ્યો. વર્તુળાકારમાં આનાથી વધારે હાર્ડ લેવલ વાળો નહોતો આવ્યો. એટલે આટલી વસ્તુ તમને સમજાઈ જાય એટલે તમારા માટે સરળ. મેં તમને સાવ સિમ્પલ ભાષામાં સમજાવ્યું. આટલી સિમ્પલ ભાષામાં જો તમે સમજી જાઓ મિત્રો, તો તમારો બેડો પાર, ખાખી તમારી જે છે એ સપનું સાકાર. કારણ કે બધાને એ જ થાય છે કે વર્તુળાકારમાં શું કરવું છે, વર્તુળાકારમાં મોજ કરવાની મિત્રો, કોઈ દી મૂંઝાવવાનું નહીં. ચાલો મિત્રો હવે આપણે ફટાફટ લાઈક નો આપી, લાઈક આપી દો, શેર નો કર્યું હોય શેર કરી દો, અને સબસ્ક્રાઇબ નો કર્યું હોય સબસ્ક્રાઇબ કરો. કારણ કે અત્યારે જોવા જઈએ તો 1000 લોકો લાઈવ છે અને લાઈક હજી એટલી બધી તમે લોકો કંજુસાઈ કરો છો, આટલી બધી શોર્ટ ટ્રીક થી મળતું હોય ફટાફટ તમને મિત્રો આવી રીતે ગણતરી થતી હોય, તો તમારા માટે એ વસ્તુ ટૂંકા ગાળામાં જો આ રીતે મળે તો તમને ક્લિયર થઈ જશે. ચાલો ક્લિયર થઈ ગયું બધાને, મોજ જ કરવાની છે હવે આપણે. આટલું ક્લિયર થઈ ગયું છે. હવે બધાનો જવાબ આવવો જોઈએ સી ની જમણી બાજુ. જો જમણું એટલે શું થાય, આમ જવાનું છે મિત્રો આપણે, જમણું એટલે અહીંથી સેન્ટર ગણો, આમ જ હાલવાનું. જો આમ તો સી ની જમણે કોણ આવે મિત્રો, તો કે વાય આવે. તો સી ની જમણે વાય આવે એટલે જે લોકોએ વાય જવાબ આપ્યો તો એ દરેક વ્યક્તિ સાચા હતા. વાય જવાબ જે જે લોકો આપતા તે દરેક વ્યક્તિ સાચા હતા.
ચલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ હવે આપણે ચલો એમાં જવાબ ન જોતા કેરેક કેરેક જવાબ એટલે મે બધે કાઢી નાખ્યા છે કારણ કે ક્યાં ક્યાં મિસ્ટેક આવે છે એટલે આપણે ખાલી આપણી રીતે ગણવાનું છે હાલો મે તમને આ પાછો મૂક્યો છે પાછો ફરીથી મને ગણીને દિયો જવાબ કોમેન્ટ માં આપવાનો છે ફટાફટ ગણીને બતાવો હાલો ફટાફટ જવાબ આપવાનો છે પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે કોમેન્ટ માં જવાબ મારે જોઈ બીજી કઈ કોમેન્ટ અત્યારે કોઈ ન કરો ખાલી જવાબ જ કોમેન્ટ માં આપો સરસ ચાર માંથી ગમે તે એક ઓપ્શન આવવો જોઈએ કે છ વ્યક્તિ ગોળાકાર ટેબલ પર પડતે બેઠા છે VA M અને W ની વચ્ચે છે T અને V સામસામે બેઠા છે R એ T ની જમણી બાજુ બેઠા છે તો V ની સામે કોણ હશે આપણે જોવાનું છે V ની સામે કોણ હશે સરસ ચાલો મિત્રો હવે આપણે જોવા જઈએ તો આમાં કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ તમને આમાં કોઈ કન્ફ્યુઝન ન રહેવું જોઈએ V ની સામે કોણ બેઠો છે વાહ ફટાફટ આવ્યો C ઓપ્શન બતાવે છે હવે જો બધાય જોવો આવો પ્રશ્ન આ પરીક્ષામાં જોવા જઈએ તો આ કોન્સ્ટેબલ ની એક્ઝામ નો પ્રશ્ન છે કોન્સ્ટેબલ ની પરીક્ષામાં પૂછાયેલો છે કોન્સ્ટેબલ ની પરીક્ષામાં પૂછાણો હોય તો હવે તમને લેવલ ખબર પડી ગઈ છે મિત્રો પીએસઆઈ માં આનાથી લેવલ અપ તો આવ્યું જ નહોતું પ્રશ્નમાં જ જવાબ છે જો શું કે જે ટી અને વી સામસામે બેઠા છે ક્લિયર કે નહીં મેં પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો તો એમ નમ લીધો છે આમાં કાંઈ ફેરફાર નથી કર્યો તો હવે તમને કીધું કે છે કે વી ની સામે કોણ હોય તો ટી ને વી સામસામે તો ક્લિયર થઈ ગયું વી ની સામે ટી હોય તો આ ગણવાની જરૂર નહોતી પાંચ થી સાત સેકન્ડ વ્યવસ્થિત તમે વાંચો હોત ને પ્રશ્ન તો તમને ક્લિયર થઈ જાત કે આવી રીતે પ્રશ્ન આપવામાં આવેલો છે ને આવી જ રીતે આપણે ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે ચાલો જે જવાબ આપ્યો છે એ દરેક વ્યક્તિ સાચા છે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે હવે આપણી પાસે આ જે માહિતી આપવામાં આવેલી છે આ માહિતીને આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવાની થશે હવે આ ધ્યાનમાં લઈ અને આપણે પ્રશ્નને ગોઠવવાનો છે વ્યવસ્થિત રીતે ગોઠવો એટલે પછી એના પ્રશ્નના જવાબ આપવાના છે નેક્સ્ટ આપણે જોવા જઈએ તો નેક્સ્ટ પ્રશ્ન આપવામાં આવેલા છે પ્રશ્નને આપણે ધ્યાનમાં લેવાના છે અને જવાબ સોલ્વ કરવાના છે ચાલો પહેલા મને ગણી દો આમાં કોઈ ટાઈમર કેવું સેટ નથી કરતો પહેલા મને ખાલી ગણી દો કે આપણી પાસે શું આપ્યું છે તો કે વ્યક્તિ છ છે કેવું છે તો કે ગોળ ટેબલ છે અને કેન્દ્ર તરફ મુખ છે આટલી વસ્તુ તો ક્લિયર થઈ ગઈ હવે ખાલી ત્રણને જ ગોઠવવાના છે મિત્રો આ ત્રણ ગોઠવી દેશો એટલે આપણો જવાબ આવી જશે આ ત્રણ ગોઠવી દેશો એટલે તમારો જવાબ આવી જશે મને પ્રશ્નનો જવાબ ખાલી ગોઠવણી આવી જાય એટલે થંબની નિશાની બતાવી દો મને ખબર પડી જાય કે તમને ગોઠવણી થઈ ગઈ છે ચાલો ફટાફટ મિત્રો જવાબ આપવાનો છે કે થંબની નિશાની આપી દો એટલે આપણને ક્લિયર થઈ જાય કે આપણો જવાબ આવી ગયો છે આપણે આગળના વાક્ય સમજ્યા ને એ જ પ્રમાણે હલવાનું છે જે વાક્ય આપણે વ્યવસ્થિત સમજી ગયા છે મિત્રો એ રીતે જ આપણે આગળ હલવાનું છે ફટાફટ જવાબ આપો થંબની નિશાની વાત સરસ અમુક લોકોનો જવાબ આવવા માંડ્યા છે થંબની નિશાની બતાવવા માંડ્યા છે જવાબ જે આવતો હોય હજી તો જવાબની એટલે લેવા દેવા નથી ખાલી ગોઠવણી થાય છે કે નહીં ચેક કરવાનું છે તમારે ચાલો હું અહીંયા ગોઠવણી કરું છું પેલા વ્યક્તિની આપણે ગોઠવણી કરીએ કે આપણી પાસે વર્તુળ છે એ વર્તુળ આપણે જોવા જઈએ તો વ્યક્તિ છ છે કેન્દ્ર તરફ મુખ છે એટલે મારે એક વ્યક્તિને બેસાડવો પડશે અહીંયા હું બેસાડી દઉં એટલે ડાબું જમણું નક્કી કરવામાં સરળતા રહીએ તો એક એની સામે આવશે એક ડાબી બાજુ આવી રીતે આવશે પછી આ રીતે આમ આવશે તો આમ જોવા જઈએ તો ટોટલ કેટલા થઈ ગયા મિત્રો આપણી પાસે છ થઈ ગયા છે છ થઈ ગયા છે સેન્ટર બાજુ મુખ છે એ ક્લિયર થઈ ગયું હોય ડાબું જમણું મનમાં વિચારી લેવાનું સેન્ટર હોય તો તમારું ડાબું એ પ્રશ્નનું ડાબું અને જમણું એ તમારું જમણું બરોબર છે તો આમાં આરતી જુતાઈ રાખવાની ડાબી બાજુ ને જમણી બાજુ એટલે આપણા માટે સરળ થઈ જાય હવે જોજો વાક્ય વાંચતા જઈએ તો વાક્ય વાંચતા જઈએ એટલે તમને ક્લિયર થઈ જશે કે પેલા એક એક વાક્ય ગોઠવી દઈએ તો એ અને એફ ની વચ્ચે સી બેઠો છે તો અહીંયા પુરાવા તરીકે શું આવશે તો કે એ એફ ની વચ્ચે સી હશે પેલું આ થઈ ગયું અને બીજો શું થઈ જશે આ થઈ જશે ચાલો પેલો પુરાવો આપણો ક્લિયર થઈ ગયો બીજો પુરાવો આપણો જોવા જઈએ શું છે ઈ ને જમણે એક જગ્યા છોડીને બી બેઠો છે તો હવે ગોઠવી શકીએ જો આપણે ઈ ની જમણે એક જગ્યા છોડી દેશું અને બી બેઠો છે તો ઈ ને હું અહીંયા બેસાડીશ જમણે જવાનું છે તો જો અહીંથી આમ જાવ ને મિત્રો આ જમણું થયું કે નહીં આપણા માટે હવે મારે વારે વારે તમને ન કહેવું પડે આખું સર્કલ જમણામાં આવે હવે ઈ ને જમણે એક જગ્યા છોડી દેવાની એટલે એક જગ્યા છોડી દેશું આ જગ્યા આપણે ધ્યાનમાં નહીં લઈએ ઈ છોડીને બી બેઠો એટલે બી ને આપણે અહીંયા બેસાડી દીધો એટલે ક્લિયર થઈ ગયું બી આપણી પાસે બેસી ગયો છે ચાલો સરસ જવાબ બધાને આવી ગયા થંબની નિશાની આપવા માંડ્યા છે તો કાંઈ વાંધો નહીં આપણે જોવા જઈએ જો હવે એફ ના ડાબે એક જગ્યા છોડીને ડી બેઠો છે આપણો પુરાવો છે એફ થી જાશું
ડાબી બાજુ લામ જાસુ એક જગ્યાએ છોડી દેસુ અહીં આપણી પાસે કોણ છે એ ખબર નથી એક જગ્યા છોડી દેસુ અને ન્યા કોણ બેઠો હશે મિત્રો તો કે ન્યા ડી બેઠો હશે ન્યા કોણ બેઠો હશે ડી તો હવે જો આપણી પાસે આટલી માહિતી આવે છે તો હવે ગોઠવું કેમ એ બધાય જોજો આટલી જ માહિતી છે વાત પૂરી થઈ ગઈ છે બધું માહિતી છે હવે આપણે સેટ કેમ કરવાનું આટલું સેટ થયું છે આમાંથી કોઈ બી કે ઈ ને લાગુ પડતું નથી અત્યારે તો હવે કેમ સેટ કરવાનું શક્યતા વિચારવાની આપણે શું વિચારશું મિત્રો આપણે શક્યતા શું વિચારશું આપણે તો કે હવે આપણી પાસે જોજો એ છે એની એક શક્યતા એવી લઈએ કે આપણે એ થી જમણી બાજુ જઈએ એક શક્યતા આપણે એવી જોઈએ કે એ થી જમણી બાજુ જાવ તો સી આવવો જોઈએ એ થી જમણી બાજુ જાવ તો સી આવવો જોઈએ અને એનાથી જમણી બાજુ જાવ તો કોણ આવવો જોઈએ એફ આવવો જોઈએ એ સી અને એફ આવવો જોઈએ જમણી બાજુ જોઈએ તો તો હવે આપણે જોવાનું છે કે જમણી બાજુ જવું હોય તો હવે મિત્રો અહીંથી આપણે આમ જવાનું થશે કે નહીં થાય આમ આમ જવાનું થશે ને હવે જો હું મૂકતો જાઉં ધારો કે હું અહીંયા એ મૂકું એ મૂકું તો જમણી બાજુ જાવ તો એ સી શક્ય છે નથી એટલે અહીંયા હું એને નહીં મૂકી શકું અત્યારે બરોબર છે માનો કે હું અહીંયા એ મૂકું આને બદલે એ મૂકું હવે ત્યાંથી જમણી બાજુ જાવ તો કોણ આવવું જોઈએ સી આવવું જોઈએ પછી કોણ આવવું જોઈએ એફ તો એ પણ એ શક્ય નથી એટલે એ અહીંયા શક્ય નથી ચાલો આ વસ્તુ મૂકી દીધું હવે આપણે જોવા જઈએ જમણી બાજુમાં એ અહીંયા મૂકું અને જમણી બાજુ લામ હાલવાનું ને જમણી બાજુ જાવ તો કોણ આવવો જોઈએ સી આવવો જોઈએ અહીંયા કોણ આવવો જોઈએ આપણો એફ આવવો જોઈએ જો હજી મેં તો આ ગોઠવું કદાચ આ આવે ને આ આવે પણ આપણે ગોઠવતા જઈએ પછી તમને એમ કીધું છે ડી જ્યાં બેઠો છે ને એમાં એક જગ્યા છોડીને એફ આવવો જોઈએ પણ કેવી રીતે એફ થી ડાબી બાજુ જવાનું ત્યાં એક જગ્યા છોડવાની ત્યાંથી ડાબી બાજુ ડી આવવો જોઈએ તો હવે એફ ની આપણી પાસે એવું છે કે નહીં અહીંયા હવે ત્યાંથી ડાબી બાજુ જઈએ તો આમ હાલવું પડે ને મિત્રો અહીંયા હવે જો અહીંથી આપણે આમ હાલીએ તો એફ થી ડાબી બાજુ જાવ તો કોણ આવવો જોઈએ તો કે એક જગ્યા છોડીને કોણ આવવો જોઈએ તો કે ડી આવવો જોઈએ તો ફિક્સ થઈ ગયું આપણે આ બે માંથી હવે અહીંયા આપણે ગોઠવી દઈએ એફ વાળું જોવા જઈએ તો એફ થી ડાબી બાજુ એ ગોઠવાય સી અહીં આપણી પાસે ન આવે આટલા વાક્ય ગોઠવાય જ નહીં તો હવે જો એફ થી જમણે કોણ આવવો જોઈએ તો અહીંથી જમણે જાવ તો સી આવવો જોઈએ અહીંથી જમણે જાવ તો કોણ આવવો જોઈએ એ આવવો જોઈએ આવી રીતે આપણે ગોઠવાવું જોઈએ તો આ વસ્તુ આપણે સેટ થવું જોઈએ એટલે બીજું સેટ થશે આપણને શું થશે મિત્રો બીજું સેટ થશે જે આપણી પાસે એફ આપ્યો છે એફ થી આપણે કઈ બાજુ જશું મિત્રો તો કે જમણી બાજુ જવાનું થશે આપણે જમણી એટલે ઉલટાવી દેવું પડશે આપણે આપણે શું કરવું પડશે ઉલટાવવું પડશે એટલે હું અહીંયા શું કરીશ આપણે એફ ને અહીંયા મૂકી દઈશ એફ ને એમ મૂકું એટલે ત્યાંથી જમણે બાજુ જાવ તો ત્યાં કોણ આવી જશે સી ત્યાંથી જમણે બાજુ જાવ તો કોણ આવી જશે એ હવે આપણે જોવા જઈએ એફ થી આપણે આમાં આવ્યા તો કઈ બાજુ આવ્યા ડાબી બાજુ તો હવે હું ડાબી બાજુ જાઉં એક જગ્યા ખાલી રહેશે ને એના પછી કોણ આવશે તો કે ડી આવશે તો ફિક્સ બેસી ગયું આ વસ્તુ આપણા માટે શું થઈ ગઈ આપણા માટે ફિક્સ બેસી જાય છે જો આ વસ્તુ ફિક્સ બેસી જાય તો આપણે આટલા પુરાવા ઉપરથી જ આપણે જોઈ લીધું કે પેલું ગોઠવાતું નથી બીજું આપણને ખબર પડી ગઈ કે આપણી પાસે જોવા જઈએ તો અહીંથી ઉલટું કરો તો એ ખબર પડે કે અહીંયા જે આપ્યું છે ડી થી જમણે જાવ તો એક જગ્યા ખાલી હશે ત્યાંથી જમણે જાવ તો એફ આવે ત્યાંથી તરત જ જમણે સી આવે ત્યાંથી તરત જ જમણે એ આવશે આવી રીતે આવતું જાય તો તમારે જોવાનું કેવી રીતે પ્રશ્નને ગોઠવવાનો છે એ ગોઠવાઈ જાય એટલે પ્રશ્નના જવાબ આપવાના થશે બધાએ ચલો આ પુરાવા ઉપરથી આપણે ગોઠવી દીધું છે આવી રીતે જેને ગોઠવાઈ ગયું હોય થંબની નિશાની બતાવી દો એટલે મને ખબર પડે કે તમારે એ લોકોને આ રીતે ગોઠવાનું છે હું શક્ય એટલા પૂછ્યો આવો પ્રશ્ન નાનો છે કોન્સ્ટેબલમાં આવવાની શક્યતા છે પણ ખાલી એટલું જોવાનું કારણ કે તમને પ્રશ્ન પૂછ્યા છે એક કરતા વધુ પ્રશ્નો પૂછેલા હશે આમાં અને આવું તમને ગોઠવું લઈ પઝલ બની ગઈ તમારી શું બની ગઈ મિત્રો પઝલ પણ સરળ પઝલ બની જાય છે અને આવી જ રીતે સરળ પઝલ આપણે ધ્યાનમાં લેવાની થશે ચલો સરસ છે હવે આપણે જોવા જઈએ તો આપણે પઝલના પ્રશ્ન તરફ જઈએ આપણે પ્રશ્ન આપવામાં આવેલો છે હવે એનો જવાબ તો તમને આવડી જશે કારણ કે આપણે ગોઠવી દીધું છે એટલે વ્યવસ્થિત રીતે આપણને જવાબ આવી જવો જોઈએ શું કહે છે તમને તો કે કયા બે વ્યક્તિઓની વચ્ચે ડી બેઠો છે તો હવે મને કહો કે કયા બે વ્યક્તિઓની વચ્ચે ડી બેઠો છે કયો ઓપ્શન આવવો જોઈએ તો તમારો ઓપ્શન આવવો જોઈએ ઓપ્શન બી થવો જોઈએ કયો ઓપ્શન થવો જોઈએ મિત્રો ઓપ્શન બી કઈની વચ્ચે ઈ અને બી ની વચ્ચે કોણ બેઠું છે તો કે બી નામનો વ્યક્તિ બેઠો છે એટલે કે ઈ અને બી ની વચ્ચે બી નામનો વ્યક્તિ બેઠો છે સરસ ચાલો બી ઓપ્શન છે અને ઈ અને બી વ્યક્તિ છે ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ આપણે તો નેક્સ્ટ ક્વેશ્ચન જોવા જઈએ તો આપણી પાસે આપ્યો છે કે એની સામે કોણ બેઠું હશે એની સામે કોણ બેઠું છે કયો ઓપ્શન આવે તો કે એની સામે બેઠો છે એ બી બેઠો છે જો અહીંયા પેલું વસ્તુ છે તમને ખબર ક્યારે પડે સામ સામે છે છ હતા ને એટલે ખબર પડે સામ સામે છે જો આ વસ્તુ તમને મગજમાં ઉતરે ને તો જ પરીક્ષામાં તમે ક્લિયર કરી શકો કે કેવી રીતે આપણે પ્રશ્નને ગણવાનો છે અધરવાઇઝ તમે પરીક્ષામાં ગણી નહીં શકો મિત્રો તો આપણે શું આવે કે એક પણ નહીં કારણ કે એક પણ એટલે ઓપ્શન બી વ્યક્તિ આવવો જોઈએ પણ બી વ્યક્તિ ઓપ્શનમાં જ નથી એટલે આપણો જવાબ શું આવવો જોઈએ એકેય નહીં એવો આપણો જવાબ આવવો જોઈએ ચાલો ક્લિયર થાય છે સરસ
ચાલો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે તો નેક્સ્ટ પ્રશ્ન આપવામાં આવેલો છે નીચેનામાંથી કોણ એ ની જમણી બાજુ બેઠો છે સ્પષ્ટ કીધું જો એ ની જમણી બાજુ જાવું જોઈએ જમણી એટલે આપણે જોવા જઈએ આમ જવાનું છે ને આપણે આમ આમ જઈએ તો આખું સર્કલ ફેરવાનું એ છે અહીંયા તો આમ જમણું એટલે આમ થવું જોઈએ કે ન થવું જોઈએ જમણું એટલે આવું જોઈએ કે ન આવું જોઈએ તો કોણ આવશે મિત્રો ઈ આવશે કોણ આવશે આપણી પાસે ઈ આવશે ઈ આવે એટલે આપણા માટે જવાબ કોણ થઈ જશે ઓપ્શન એ જવાબ થઈ જશે એટલે આપણો જવાબ આવવો જોઈએ ઓપ્શન એ થવો જોઈએ ચાલો ક્લિયર થઈ છે બધાને આ વસ્તુ ગોઠવાઈ ગયું હોત ને તો બધા પ્રશ્ન તમારા સરળ બની જાય છે એમાં કોઈ તમારે વ્યવસ્થિત વિચારવાની જરૂર નથી પડતી હજી મિત્રો પ્રશ્ન તો આપ્યો છે આપણી પાસે પ્રશ્નને હજી સોલ્વ કરીએ તો પ્રશ્ન શું કીધો છે તમને તો એમ કહે છે કે ઈ ની સામે કોણ બેઠું હશે તો હવે તમે જોઈને જ ખબર પડી જાય કે ઈ ની સામે કોણ બેઠું હશે એફ એટલે ઓપ્શન આપણો કયો થઈ જશે ઈ ની સામે એફ બેઠો છે એટલે ઓપ્શન કયો થઈ જશે તો કે ડી થઈ જશે તો ડી થઈ જાય એટલે આપણા માટે શું થઈ જશે મિત્રો એફ ઓપ્શન આવશે ચલો સરસ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ હજી પ્રશ્ન આપ્યો છે એટલે પાંચ પ્રશ્ન હતા મિત્રો આમાં હવે આપણે જોવા જઈએ તો જવાબ શું આપવાનો ચાલો કયા બે વ્યક્તિઓની વચ્ચે એફ બેઠો છે એફ કેની બેની વચ્ચે બેઠો છે એવો આપણે જવાબ આપવાનો છે એટલે કયો ઓપ્શન આવે કયા વ્યક્તિ આવે એ તમારે ધ્યાનમાં લેવાનું છે કયા વ્યક્તિ અને કયો ઓપ્શન એની વચ્ચે કયા બે વ્યક્તિની વચ્ચે એફ બેઠો છે કયા બે વ્યક્તિ આવશે તો કે સી અને બી સી અને બી આવે એટલે ઓપ્શન કયો થઈ જશે મિત્રો સી અને બી ની વચ્ચે એફ બેઠો છે એટલે આ ધ્યાનમાં ન લેતા અહીંયા આપણો શું આવશે સી અને બી ની વચ્ચે કોણ બેઠો છે તો કે એફ બેઠો છે તો આ રીતે આપણે જવાબ આવી જશે ઓપ્શન સી થઈ જશે સરસ ચલો બધા લોકો વ્યવસ્થિત આ કોન્સ્ટેબલ લેવલ હતું અને જો અઘરા મઘરું પૂછાય તો મિત્રો આવી રીતે પઝલ ટાઈપનો પ્રશ્ન પૂછાય અઘરા મઘરું પૂછાય તો પઝલ ટાઈપનો પ્રશ્ન પૂછાશે ચલો પ્રશ્ન ફરીથી એવો જ આવ્યો છે અને એવો આવ્યો છે થોડુંક તમારા માટે નવું આવશે અને થોડુંક ગણતરી તમારે થોડીક વ્યવસ્થિત કરવી પડશે શું વ્યવસ્થિત કરવી પડશે બધા અહીંયા જોઈ લ્યો હું તમને આ સમજાવી દઉં પછી આપણે આગળ વધવાનું છે પેલા મને અહીંયા પાંચ સુધીનું શું છે ને એ આપણે જોતા જઈએ જો પેલા શું કે છે નીચેના પ્રશ્ન હશે લાના પ્રશ્ન છે પ્રશ્ન માટે છે એ બી સી ડી ઈ એફ ગોળ ટેબલ ફરતે ટેબલના કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે તો હવે આપણે જોવા જઈએ કેટલા વ્યક્તિ છે તો કે છ વ્યક્તિ છે આપણી પાસે છ વ્યક્તિ લઈ લઈએ આપણે તો કે એક હવે આપણે જોવા જઈએ કેન્દ્ર તરફ મુખ છે એટલે આપણે પેલા વ્યક્તિને આપણે જેમ બેસાડીએ છીએ એમ જ બેસાડશું આપણે તો અહીંથી આપણે શરૂઆત કરશું એટલે આપણે કેન્દ્ર તરફ બેસાડીએ તો એક એની સામે આવશે મિત્રો પછી બીજો વ્યક્તિ અહીંયા હશે આવી રીતે શું હશે આ સામ સામે વ્યક્તિ થઈ ગયા કે નહીં છ વ્યક્તિ તો હવે તમને ખબર પડી ગઈ કે આટલા વ્યક્તિ સામ સામે છ થઈ જાય છે હવે આપણે જોવાનું થશે કે બધાનું કેન્દ્ર તરફ મુખ છે તો આ બધું વસ્તુ આમ જમણું થશે આમ જાશું એટલે ડાબું થશે એ ક્લિયર થઈ ગયું હવે જો આપણે ક્લિયર કીધું છે હવે આપણે પુરાવા જોઈએ એની સામે કોણ છે તો કે બી છે તો હવે આપણે જોવા જઈએ એની સામે કોણ હશે તો કે બી બેઠો છે તો એક શક્યતા આવી થશે કે એની સામે બી બેઠો છે અથવા તો બીજી શક્યતા બી ની સામે કોણ હશે તો કે એ હશે ચાલો પેલો પુરાવો આપણો ક્લિયર થઈ ગયો સાઈડમાં રાખી દીધો આપણે ત્યાર પછી આપણે જોવા જઈએ ઈ ની જમણી બાજુ બી છે તો મિત્રો આ વસ્તુ આપણે ગોઠવી હોય તો ગોઠવી શકાય ઈ ની જમણી બાજુ બી છે પણ હવે અહીંયા ગોઠવાને બદલે હું અહીંયા પેલા ગોઠવી દઉં ઈ છે ત્યાંથી જમણી બાજુ જાઓ એટલે હું જો આમ લખું છું જમણી બાજુ કોણ બેઠો છે તો કે બી છે જેથી કરીને શું થશે કે વર્તુળ અને હરોળ બે આપણે સાથે સાથે રાખતા જશું પછી જો સી ની ડાબી બાજુ બી છે તો હવે જો બી છે એ ડાબી બાજુ છે કેની તો કે સી પેલા હું લઈ લઉં એની ડાબી બાજુ જાઉં તો બી આવવો જોઈએ તો એ જ વસ્તુ થઈ ગઈ સી છે એની ડાબી બાજુ જાઉં બી છે તો આ વસ્તુ ક્લિયર થઈ ગયું ઈ ને જમણે બી ને બી ને જમણે સી આ વાક્ય મેં હરોળમાં સમજાવ્યું હતું મેં તમને એમ કીધું હોય કે સી ની ડાબી બાજુ બી છે તો આને આમે બોલી શકો છો શું બોલી શકો છો તો કે બી ને જમણે સી છે બી ને જમણે કોણ છે સી છે આ બે વાક્યનો અર્થ એક જ થાય મિત્રો બે વાક્યનો અર્થ કેવો થાય સમાન થાય તો આવા સંજોગોમાં તમારે વાક્ય પણ ધ્યાનમાં લઈ લેવાનું થશે ક્લિયર થઈ ગયું પછી આપણે જોઈએ નેક્સ્ટ આપણી પાસે આપેલું છે એ જોતા જઈએ હવે શું કે છે ડી ની ડાબી બાજુ સી આપવામાં આવેલો છે ડી ની ડાબી બાજુ સી આપ્યો છે તો અથવા એમ કહીએ સી ની જમણી બાજુ ડી છે તો આનો જ અર્થ થશે ડી અહીંયા હોય તો એની ડાબી બાજુ સી કહેવાય ને એની જમણી બાજુ ડી કહેવાય તો આ ચારે ચાર વ્યક્તિ લાઈનમાં જ આવશે આપણી પાસે આ ચારે ચાર વ્યક્તિ આપણી પાસે શું આવશે લાઈનમાં જ આવશે પછી એની જમણી બાજુ એફ છે એની જમણી બાજુ કોણ છે એફ તો હવે અહીંયા એ ને એફ આપણે લઈએ તો હું અહીંયા લઈ લઉં એ અહીંયા હોય તો એની જમણી બાજુ જશું તો કોણ હશે મિત્રો તો એફ હશે તો આ એક ક્લુ થઈ ગયું આ એક આપણે પુરાવા થઈ ગયા ત્રણ પુરાવા છે ત્રણ પુરાવાને પેલા ગોઠવીએ પછી આ બે લાઈન જોશું કારણ કે બે લાઈનમાં આ પછી કીધું આ બધું ગોઠવાઈ જાય પછીની વાત કહી દી છે આપણને તો પેલા આ બધી વસ્તુ આપણે ગોઠવી નાખીએ આપણે
હવે ગોઠવી નાખી એટલે ક્લિયર થઈ જાય જો હવે આપણે આજથી શરૂઆત કરીએ બી ને હું અહીંયા ગોઠવી દઉં તો આપણે ક્લિયર થઈ જાય જો બી અહીંયા ગોઠવાઈ ગયો બી ની સામે કોણ આવી જશે એ આવી જશે એટલે આઈ ગોઠવાઈ ગયો આપણી પાસે હવે આપણે જોવા જઈએ તો જમણે કીધું છે તો હવે આપણે જોવા જઈએ જો આ બી થી ડાબે કહેવાય કે ન કહેવાય ઈ તો ડાબુ એટલે આમ જોવા જઈએ એટલે ઈ અહીંયા હશે આપણી પાસે ચાલો હવે બી થી જમણે એટલે આ થઈ જશે સી તો જમણે એટલે આમ જવાનું થશે એટલે કોણ થઈ જશે સી ત્યાંથી જમણે જાવ તો કોણ આવે તો કે ડી આવશે અને વૈધો ઘટો મૂકી દઈએ એફ તો આપણે અહીંયા ક્લિયર થઈ ગયું જો આ શું કીધું હતું એ થી જમણે જાવ તો એફ આવવો જોઈએ તો જમણું એટલે આમ જ થયું કે નહીં તો અહીંથી જમણે ગયા એટલે એફ જ આવ્યો કે નહીં આ જમણું કહેવાય મિત્રો આમ કારણ કે સેન્ટર આ હોય નામ જઈએ ત્યાં શું થઈ જશે આપણા માટે જમણું ચાલો આ વસ્તુ ગોઠવાઈ ગઈ બધાને સમજાઈ ગયું હોય ટપો પડી ગયો હોય તો તમને નિશાની આપી દો કારણ કે આ જ વસ્તુ આપણા માટે શું છે પઝલ નું શોર્ટકટ બધી વસ્તુ પુરાવા છે જ્યાં સુધી પુરાવા તમને ન સમજાય ત્યારે આપણે ધ્યાનમાં લેવાનું થશે મિત્રો થોડીક સ્પીડ રાખો સર જો થોડીક સ્પીડ રાખીશ ને તો મિત્રો બધું ઉપરથી જવા મળશે એટલા માટે થોડુંક સમજાતું જાય છે એવું લાગે તમને તો મિત્રો થોડુંક તમારે શું કરવાનું થશે કે ફટાફટ રીતે સમજતા જાજો કારણ કે હું સમજાવવા જઈશ ફટાફટ તો કેટલા એમ થશે કે ફરીથી સમજાવો એવો પ્રશ્ન આવે એના કરતા જે વ્યવસ્થિત સમજાવું છું સમજવામાં ભલે વાર લાગે કારણ કે આપણે કોઈ સ્પીડ થી એવું કોઈ જરૂર નથી કે 15-20 મિનિટમાં આપણે કઈ બીજું કઈ વધારે કરી લેશું મિત્રો આપણે એટલે એટલા માટે આપણે ધ્યાનમાં લેવાનું છે કે આપણે શું કરવું એ ચાલો સમજાઈ ગયું છે સરસ ચાલો હવે આપણે જોવા જઈએ તો આપણે આગળનું વાક્ય એને શું કહે છે જો આ પછી ડી અને એફ એકબીજાની જગ્યાએ બેસે છે જો હવે ફેરફાર કરાવવાનું કે હવે હું નવું ફેરફાર કરું આમાં હું નવું કરું શું કહે છે નવું કરવાનું તો કે ડી અને એફ ની જગ્યા બદલાવી નાખો એટલે હવે પહેલા હું વર્તુળ બનાવી લઉં અને ફેરફાર કરાવી દઉં ફેરફાર કરાવવા માટે એમ કીધું છે કે એક વ્યક્તિને તો અહીંયા બેસાડ્યો એક એની સામે હશે આ રીતે આમ છ થઈ ગયા હવે આપણે ખાલી ફેરફાર પેલા કેને કરાવીએ ડી અને એફ એકબીજાની જગ્યાએ બેસે છે તો હવે પેલા હું બે ની જગ્યા બદલાવી નાખું જો ડી અને એફ ની જગ્યા બદલાવી નાખું ડી અહીંયા છે ત્યાં કોણ આવી જશે તો કે એફ આવી જશે અને જ્યાં એફ છે ત્યાં કોણ આવી જશે તો કે ડી આવી જશે એટલે મેં જગ્યા બદલાવી તો ખાસ એટલું યાદ રાખજો મેં જગ્યા બદલાવું છું એટલે આવી રીતે આપણે જોવા જઈએ તો આપણે આ રીતે જગ્યા બદલાવવું એટલે ઉપરનું નીચેનું ફેરફાર હજી જગ્યા બદલાવવાનું કે શું કહે છે અને ઈ અને બી એકબીજાની જગ્યાએ બેસે છે હવે ઈ બે ની જગ્યા બદલાવી નાખું કે નહીં ઈ અને બી ની તો હવે ઈ અને બી ની જગ્યા બદલાવી નાખું એટલે ઈ અને બી જગ્યાએ બદલી જશે એટલે એ આવી જશે અહીંયા કોણ આવી જશે તો કે બી આવી જશે આ બે ની જગ્યા બદલી ગઈ હવે કઈ જગ્યા બદલતી નથી તો કે એ એમનેમ રહેશે તો એ અહીંયા રહેશે એમનેમ જ અને સી ની જગ્યા એમનેમ રહેશે એટલે બાકી જગ્યા કઈ બદલાવવાની છે નહીં એટલે આ જે ગોઠવું એમાં જગ્યા બદલાવી આ ચેન્જ બાદનું છે તો એને જેવું કીધું એવો આપણે ફેરફાર કરીએ છીએ જી એમ કહે છે કે આમ કરવાનું તો એવી રીતે આપણે ફેરફાર કરીએ છીએ હવે આપણે આધારિત પ્રશ્નના જવાબ આપવાના છે મિત્રો આના આધારિત શું આપવાના છે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે ચાલો હવે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે ચાલો હવે પ્રશ્નનો જવાબ આપવાનો છે કોમેન્ટમાં ફટાફટ જવાબ આપો હવે કે આપણી પાસે ઓપ્શન આપવામાં આવેલા છે હવે આપણે આને ધ્યાનમાં નહીં લેવાનું પહેલાને ધ્યાનમાં નહીં લેવાનું કારણ કે એને ફેરફાર કરાવ્યો એટલે હવે આનો જો આપણા માટે જરૂરી આ છે સેકન્ડ આપણા માટે મહત્વનું છે એને ફેરફાર કરાવ્યો ને એવો આપણે ફેરફાર કરી નાખ્યો છે એ ફેરફાર કરીને આપણે ધ્યાનમાં લેવાના છે એ ફેરફાર કરીને આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે ચાલો હવે આપણે જોવા જઈએ ડી ની ડાબી બાજુ કોણ બેઠું હશે હવે આમાં જોવા જઈએ ડી છે અહીંયા ડાબું એટલે આમ જવાનું ને ડી ની ડાબી બાજુ કોણ આવે એ આવશે એટલે ઓપ્શન આપણો કયો થઈ જશે ડી ઓપ્શન થઈ જશે મિત્રો ચાલો સી ની ડાબી બાજુ કોણ બેઠું હશે સી ની ડાબી બાજુ કોણ બેઠું હશે એ ચેક કરી લઈએ તો હવે આપણી પાસે બીજું જ જોજો આને જોવાનો જ હતા સી ની ડાબી બાજુ એટલે આખું સર્કલ જો અહીંથી આમ ફેરવો એટલે ખબર પડે આ ડાબી બાજુ કહેવાય આમ તો સી ની ડાબી બાજુ કોણ આવી જશે મિત્રો ઈ આવી જશે તો આપણો જવાબ શું થઈ જશે સી ની ડાબી બાજુ ઈ બેઠો હશે એટલે વ્યક્તિ કોણ થઈ જશે આપણા માટે કે ઓપ્શન એ થઈ જશે આપણા માટે ક્લિયર થઈ ગયું ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો વળી પાછું આને પ્રશ્ન શું પૂછ્યો છે ડી ની સામે કોણ બેઠું હશે તો ફેરફાર બાદ જોવા ડી ની સામે કોણ આવી ગયું સી આવી ગયું તો ડી ની સામે સી આવી જાય તો ઓપ્શન કયો થઈ જશે મિત્રો એ થઈ જશે ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ નેક્સ્ટ આપણને પૂછ્યું છે કે સી ની સામે કોણ બેઠું હશે તો હવે જોવા સી ની સામે કોણ બેઠું હશે તો કે ડી બેઠું હશે ફેરફાર બાદની વાત કરીએ તો એવો જ પ્રશ્ન હમણાં પૂછ્યો આપણને પાછો તો કે આપણને ખબર પડી ગઈ કે આપણો જવાબ શું આવશે આપણી પાસે ડી જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો છે પાછો બી ની સામે કોણ બેઠું હશે બી ની સામે કોણ બેઠું હશે તો ફેરફાર બાદ જોવા જશો તો જવાબ કોણ આવી જશે એફ પૂછ્યો છે એટલે જવાબ આપણો આવી જશે એફ એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી થઈ જશે તો આવી રીતે તમે જોવા જશો મિત્રો તો તમને દરેક વસ્તુ તમને ક્લિયર થઈ છે બી ની જમણી બાજુ કોણ બેઠું હશે બી ની
જમણી બાજુ કોણ બેઠું હશે આમાં પ્રશ્ન શક્ય હોય એટલા મૂકા જેથી કરીને પ્રશ્ન ગમે એવો પૂછે મિત્રો તમને ક્લિયર થઈ જશે જમણી બાજુ એટલે કેને કહેવામાં આવે છે તો આમ જમણું કહેવાય જો આને આ જમણું કહેવાય આવી રીતે તો જમણી બાજુ એટલે કોણ થઈ ગયું બી ની જમણી બાજુ એટલે કોણ આવી જાય છે ઈ આવી જાય છે તો ક્લિયર થઈ ગયું છે આપણા માટે ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે કે આ પ્રકારની માહિતી આવે છે આપણી પાસે જો આ પ્રશ્ન આપવામાં આવેલો હોય તો હવે તમારે ગણવાનો છે મિત્રો આ પ્રશ્નને ચલો તમારા માટે ગણતરી રાખું છું આનો પ્રશ્ન હશે જી આગળ પણ આપણે આટલી ગણતરી પહેલા આપણે કરી દીધો એટલે તમને ક્લિયર થઈ જાય કે આવી રીતે આપણી પાસે શું પ્રશ્ન છે કેવી રીતે પ્રશ્ન ગોઠવવાનો છે અને જવાબ શું આપવાનો છે આનો અર્થ એવો થશે એ ઈ એ જી ની ડાબે બીજો બેઠો છે જો સંયોજક કે જે આયા છે સંયોજક અને પણ છે આવી રીતે બધા સંયોજકનો ઉપયોગ કરવાનો છે ચાલો હવે મને જવાબ તમારે આપવાનો છે કોમેન્ટમાં પહેલા આપણે ગોઠવી દો ગોઠવાઈ જાય એટલે થંબની નિશાની બતાવી દો જેટલા લોકોને ગોઠવાઈ જાય એટલે થંબની નિશાની ફટાફટ મને બતાવી દો કારણ કે ત્રણ જ વાક્યને ગોઠવવાના છે વ્યક્તિ છ છે વર્તુળાકાર છે કેન્દ્ર તરફ મુખ છે આવું વસ્તુ હોય એટલે આપણે જોવાનું છ હોય આઠ હોય ગમે તેટલા હોય આપણે એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે ગોઠવાઈ જાય થંબની નિશાની આપતા જાજો એટલે મને ખબર પડે કે તમને લોકોને વ્યવસ્થિત રીતે ગોઠવાતું જાય છે અને એ રીતે આગળ વધવાનું છે આપણે ચાલો હવે ગણતરી કરીએ છીએ આપણે ગણતરીમાં આપણે જોવા જઈએ તો શું થશે પેલા તો તમને એમ કહે છે કે એફ એ એ ની જમણે ચોથો છે એફ એ ની જમણે કેટલામો છે મિત્રો તો કે ચોથો છે હવે આપણે જોવા જઈએ તો પેલા આપણે જોવા જઈએ કે વ્યક્તિ છ છે એમ ગોઠવી દઉં છું એટલે ક્લિયર થતું જશે આપણી વર્તુળાકાર બેઠક વ્યવસ્થા છે હવે આપણે જોવા જઈએ તો આ વ્યક્તિ અહીંયા બેઠો છે એક વ્યક્તિની સામે બેઠો છે પછી છ વ્યક્તિ હોય તો આ રીતે આપણે ગોઠવી શકશું આ છ વ્યક્તિને એફ એ ની જમણે ચોથો છે હવે એ ની જમણે ચોથો હોય તો આપણે પેલા એ ને ગોઠવી શકીએ જો એ હું અહીંયા રાખું ને જમણે કીધું છે કેન્દ્ર તરફ હોય એટલે આમ જાશું કે નહીં આવે તો એ ની કીધું ને જમણે જમણે જાય એટલે આમ જઈએ ને કેટલામાં આવવો જોઈએ ચોથો કોણ તો કે એક બે ત્રણ ને ચાર કોણ આવવો જોઈએ મિત્રો તો કે એફ આવવો જોઈએ કે જે કીધું છે કે જે બી ની જમણે ત્રીજો છે કે જે કીધું છે એટલે આ બી કેને લાગુ પડે તો કે આ એ નામના વ્યક્તિને લાગુ પડે છે તો કે બી ની જમણે ત્રીજો આવવો જોઈએ કોણ તો કે એ આવવો જોઈએ તો એ નામનો વ્યક્તિ બી ની જમણે છે આની બદલે શું બોલી શકીએ છીએ તો કે એની ડાબે કોણ બેઠો હશે બી અને ત્રીજો થઈ જશે ને એથી ડાબે જાવ તો કે એક બે ને ત્રણ એટલે ત્યાં કોણ આવશે મિત્રો તો કે બી તો એ થઈ ગયું કે ના થઈ ગયું બી થી આપણે કઈ બાજુ જવાનું થશે મિત્રો તો આમ જોવા જઈએ જમણું થઈ ગયું ને તો એક બે ને ત્રણ જમણું થઈ ગયું આની ડાબે ત્રીજો થઈ ગયો તો બે વાક્યોને આપણે ગોઠવી દેવાના આડાવડા ગોઠવી દેવાના એટલે તમને ક્લિયર થઈ જશે તો આટલી વસ્તુ પેલા ગોઠવાઈ ગઈ આટલી વસ્તુ ગોઠવાઈ ગઈ પહેલું વાક્ય જોયું કે આના ઉપરથી આટલી વસ્તુ ગોઠવી દીધું એટલે મારે અહીંયા કઈ લખવાની જરૂર હજી પુરાવા લખ્યા નથી આપણે એમને ગોઠવાઈ ગયું છે હવે જોજો કે એ બી ની ડાબે ચોથો છે બી ની ડાબે જો બી તો આપ્યો છે એની કઈ બાજુ જશું ડાબે ડાબે એટલે કઈ જવાનું મિત્રો તો આવી રીતે આપણે ડાબે જઈએ છીએ આપણને ખબર જ છે કે આવી રીતે આપણે એમ ડાબુ જશું તો બી ની ડાબે જઈએ ચોથો લેવાનો છે કોણ આવવો જોઈએ તો કે એક બે ત્રણ અને ચાર કોણ આવવો જોઈએ મિત્રો તો કે આવવો જોઈએ તો કે આપણી પાસે આવવો જોઈએ અને આપ્યું છે તો આ વાક્ય કેને લાગે પડે ડી ની જમણે કોને લાગુ પડે તો કે ને લાગુ પડે ડી ની જમણે ત્રીજો છે કોણ તો કે તો ઉલટું આપણે કરી દઈએ કે થી કઈ બાજુ જાશું ડાબે જાશું અને ત્રીજો કોણ આવવો જોઈએ તો કે ડી આવવો જોઈએ તો કે એક અહીંથી જોવા જાય તો એક બે ને ત્રણ તો અહીંયા કોણ આવવો જોઈએ મિત્ર તો કે ડી આવવો જોઈએ આપણી પાસે કોણ આવવો જોઈએ ડી આવવો જોઈએ તો હવે આપણી પાસે જે માહિતી આપવામાં આવેલી છે તો એને જોવા જઈએ સી છે એ એચ ની જમણે ત્રીજો બેઠો છે સી છે એ શું બેઠો છે તો કે એચ ની જમણે ત્રીજો બેઠો છે નવ મિત્રો વાળું છે મિત્રો આમાં કઈક મને જે છે એ ટોટલમાં મિસ્ટેક લાગે છે આવી રીતે આપણી પાસે કઈક બે પ્રશ્નની અહીં જે છે એ ભેગું થઈ ગયું છે અત્યારે જોવા જઈએ કારણ કે અહીં નવ મિત્રો છે અને આપણી પાસે છ એક વર્તુળાકારમાં નવ મિત્રો એ છ એટલે આપણે શું થઈ જશે જી રાખીએ મિત્રો આપણે વાંચવામાં ભૂલ થઈ ગઈ છે આપણે આવી રીતે ધ્યાનમાં લેતા જઈએ નવ મિત્રોને આપણે ગોઠવી દઈએ એટલે ક્લિયર થઈ જશે નવ મિત્રોને ગોઠવી દઈએ
હવે જો નવ મિત્રો આપણી પાસે આપવામાં આવેલા હોય તો આપણે શું ધ્યાનમાં લેવાનું છે કે નવ મિત્રો આપણે ગોઠવીએ એટલે હવે બધાને ખ્યાલ આવવો જોઈએ જો મેક્સિમમ લઈ લીધા મે નવ એટલે સામસામે એક નહીં આવે 1 2 3 4 5 6 7 8 અને 9 ચાલો કોઈ સામસામે નહીં આવે આ 9 થઈ ગયા છે આપણે જી ધ્યાનમાં લઈ લીધો છે તો આપણી પાસે જોવા જઈએ તો કે H થી G સુધી બધાય આવી ગયા છે જો A છે B છે C છે D છે E છે F આપણી પાસે આપવામાં આવેલો છે તો હવે આપણે જોવા જઈએ અહીં આપણી પાસે F આપવામાં આવેલો છે K છે ને આપણે F કરી નાખીએ મિત્રો થોડુંક ચેન્જીસ છે આપણી પાસે પ્રશ્નમાં ક્યાં ક્યાં આપણે ધ્યાનમાં લેતું જાશું કે કેવી રીતે પ્રશ્નને ધ્યાનમાં લેવાનો છે હવે આપણી પાસે જોવા જઈએ એક વર્તુળાકાર ટેબલ પર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે F A ની જમણે ચોથો છે F K ની જમણે છે A ની જમણે ચોથો આવે છે હવે જોવા જઈએ F છે ઈ A ની જમણે છે ચોથો આવવો જોઈએ તો કે હવે A આપણે લઈ લઈએ A ની જમણે જાવ નામ જવાનું થશે તો કે 1 2 3 ને 4 એટલે એની આ કોણ હશે F હશે તો આપણે આ ગોઠવી દીધું કે F નામનો વ્યક્તિ A ની જમણે K જે B ની જમણે ત્રીજો છે K જે કીધું છે એટલે A ની વાત થશે એટલે B ની જમણે ત્રીજો A છે ને A ની ડાબે કોણ આવવો જોઈએ તો કે B આવવો જોઈએ તો ડાબે એટલે આપણે આમ જોઈએ તો 1 2 ને 3 ને B લખી નાખશું ઉલટું બોલી નાખીએ તો એ વસ્તુ થઈ જશે આપણા માટે હવે જોજો F એ B ની ડાબે ચોથો છે F એ કેની છે B ની ડાબે ચોથો છે એટલે અહીંયા મને કઈક K ની બદલે જે છે બીજો આપણી પાસે હોવો જોઈએ મિત્રો હવે આપણે જોવા જઈએ અને D ની જમણે ચોથો છે અહીંયા લેટરમાં મિસ થઈ ગયેલું છે K આવ્યો છે K ઉપર આપણી પાસે K છે નહીં તો કે F આવેલો છે A B C D E F G H A B C D E F G H ચલો ઈ વાક્ય પછી જોઈએ બીજું ગોઠવાઈ જાય છે કે નહીં કારણ કે અહીં મિસ્ટેક છે આપણી પાસે K મૂક્યો છે ને K આપણી પાસે ઉપર છે જ નહીં C એ H ની જમણે ત્રીજો છે C K ની જમણે છે તો કે H ની જમણે ત્રીજો છે તો હવે આપણી પાસે H આપવામાં આવેલો નથી અને આપણી પાસે અત્યારે C એ H ની જમણે ત્રીજો લેવા જઈએ H છે એની જમણે આ પહેલો આ બીજો આ ત્રીજો H ની જમણે કોણ આવી જશે તો કે C આવી જશે આવી રીતે મૂકી શકીએ છીએ અને E G ની ડાબે બીજો છે E G ની ડાબે કેટલામાં આવવો જોઈએ બીજો આવવો જોઈએ તો કે G ની ડાબે બીજો કોણ આવવો જોઈએ 1 અને 2 ડાબી બાજુ કોણ આવવો જોઈએ E નામનો વ્યક્તિ આવવો જોઈએ તો હવે આપણી પાસે આટલી માહિતી આવી ગઈ છે હવે આ વાક્ય વચ્ચેનું જ્યાં સુધી આપણને ક્લિયર નહીં થઈ મિત્રો ત્યાં સુધી આપણે આગળ કારણ કે અને વાક્ય છે એટલે D ની જમણે ત્રીજો E આ જ આ વ્યક્તિને લાગુ પડતું હશે આ વ્યક્તિને આપણે લાગુ પડતું હશે જોઈએ B ની ડાબે ચોથો બેઠો છે તો B ની ડાબે ચોથો એટલે 1 2 3 ને 4 અહીંયા આ વ્યક્તિ હશે જે વ્યક્તિ આપણે વાત કરીએ છીએ હું અત્યારે કે મૂકી દઉં કારણ કે એની આપણે ફેરવવાનો છે કયો વ્યક્તિ છે એ આપણને ખબર નથી એની આપણે વાત કરી દઈએ અને D ની જમણે ચોથો છે એ વ્યક્તિ કોણ જે આ વ્યક્તિ છે એ કોણ હશે તો કે D ની જમણે ત્રીજો આવવો જોઈએ તો આ ત્રીજો આવવો જોઈએ ને જમણે આવવો જોઈએ ને આપણી પાસે તો આમ જમણું થાય ને આપણા માટે તો કે 1 2 ને 3 અને એનો અર્થ એવો કે D આપણે અહીંયા બેસાડી દઈએ D ને આપણે અહીંયા બેસાડી દઈએ કે આવું જ કરવું પડશે કારણ કે K છે એ આપણને ખબર નથી હવે આપણે આટલું ગોઠવાઈ ગયું છે આપણી પાસે તો હવે આપણે એવું કીધું હતું કે જે માહિતી આપવામાં આવેલી છે એમાં આપણી પાસે C એ H ની જમણે ત્રીજો હોવો જોઈએ તો હવે આપણી પાસે જોવા જઈએ આમાં ગોઠવવાનું છે આપણે અને E અને G વચ્ચે G થી ડાબે જાવ તો E આવવો જોઈએ એવું આપણી પાસે ગોઠવાવું જોઈએ તો હવે આપણે જોવા જઈએ તો શું થાય C એ H ની જમણે ત્રીજો થવો જોઈએ તો H ની જમણે ત્રીજો થવો જોઈએ C થવો જોઈએ તો જો આમ જઈએ છીએ આમ જમણું આવે છે આપણી પાસે તો અહીંયા મૂકીએ તો 1 2 ને 3 એ શક્યતા છે આપણી પાસે પછી એવી રીતે અહીંયા જોવા જઈએ 1 2 ને 3 આ શક્યતા નથી પછી જોવા જઈએ તો 1 2 ને 3 એ શક્યતા નથી આપણી પાસે તો એક જ શક્યતા છે C એ H ની જમણે ત્રીજો થવા માટે જમણે એટલે આમ H ની જમણે એટલે H અહીંયા મૂકો તો 1 2 ને 3 ન્યા કોણ હશે મિત્રો તો કે C જ હશે આપણી પાસે તો આ ક્લિયર થઈ ગયું છે તો હવે આપણા માટે ક્લિયર થઈ ગયું છે તો કે C એ H ની જમણે જાવ તો ત્રીજો થઈ જશે E એ G ની ડાબે બીજો આપવામાં આવેલો છે તો હવે બે જગ્યા વિધી છે ડાબું એટલે આમ આવશે તો E નામનો વ્યક્તિ છે એ G ની ડાબે એટલે જી અહીંયા મૂકીએ એની ડાબે કોણ આવશે ઈ આવશે તો આપણે ગોઠવી દીધું પણ એ કે ન હોવો જોઈએ મિત્રો આવી રીતે ગોઠવાઈ જાય છે પણ એ કે ન હોવો જોઈએ આવી રીતે આટલા બધા વ્યક્તિઓ ગોઠવાઈ જાય છે હમણાં આપણે પ્રશ્નમાં જોવા જઈએ તો આપણી પાસે કોણ ઘટે છે જોઈ લઈએ એ આવી ગયો છે બી આવી ગયો છે સી ડી હવે આપણે ઘટે છે ઈ એફ જી એચ આઈ આપણી પાસે ઘટે છે મિત્રો 6 અને 7 એ બી સી ડી એફ જી એચ આઈ સોરી આ જી ને બદલે આપણે આઈ આઈ લખવાનો હતો કે ની બદલે આપણે શું લખી નાખશું મિત્રો આઈ લખી નાખશું તો અહીં આપણે થોડુંક ધ્યાનમાં લેવાનું છે કે કેવી રીતે આપણે પ્રશ્ન જોવાનો છે એ વસ્તુ આપણે જોતા ગયા તો આ રીતે આપણે સેટ કરી દીધું કે જ્યારે આપણે પ્રશ્ન આવે તો અહીં આઈ ને આપણે ધ્યાનમાં લઈએ છીએ અને શું લેશું મિત્રો આપણે આઈ એ બી ની ડાબે ચોથો છે ને આવી રીતે જોઈ લીધું તો આટલું ગોઠવાઈ ગયું છે
આમાં થોડુંક આપણે જે છે પ્રિન્ટમાં મિસ્ટેક હતી પણ ગોઠવવામાં મેં તમને કીધું કેવી રીતે ગોઠવું આ જો એમનેમ હોત તો આપણે ફટાફટ ગોઠવાઈ જાય આનો કોઈ ઇશ્યુ નથી મિત્રો આપણી પાસે ચાલો નેક્સ્ટ આપણે પ્રશ્નમાં શું આપ્યો છે એને આપણે વાત કરીએ અહીંયા મિત્રો આપણી પાસે કે જ આપ્યો છે કે આપ્યો છે એટલે આપણે અહીંયા શું કરવું પડશે ફેરફાર કરવો પડશે જે ક્યાં કે આપ્યો છે એની આઈ ની સ્થિતિની વાત કરવાની થશે આઈની સાપેક્ષ જ આપ્યો છે મિત્રો અહીંયા પ્રશ્નમાં અહીંયા થોડોક ગોટાળો છે એટલે આપણે જોતા જઈશું કે આઈની સાપેક્ષ સ્થિતિ કઈ હશે એ ધ્યાનમાં લેવાની છે પણ આપણે અહીંયા માહિતી નથી એટલે આપણે પ્રશ્નને જતો કરી દઈએ ત્યારબાદ આપણે જોવા જઈએ શું કહે છે એફ ની તરત ડાબે કોણ બેઠું હશે એ આપણે મળી શકે કારણ કે જો આપણી પાસે એફ આપ્યો છે એફ ની તરત ડાબે કોણ બેઠું હશે હવે જો સેન્ટર તરફ મૂકો તો ડાબું આમ જોવા જઈએ એફ ની તરત ડાબે કોણ બેઠું હશે મિત્રો તો કે તરત ડાબે એટલે જોવા જઈએ આપણે કોણ હશે ઈ હશે એટલે આપણો જવાબ શું આવી જશે ડી ઓપ્શન થઈ જશે એફ ની તરત જ ડાબે ઈ બેઠો હશે ત્યાર પછી ઈ ની એકદમ નજીકના પાડોશી કોણ એકદમ નજીક એટલે બાજુ બાજુમાં કોણ હશે ચાલો ઈ ની એકદમ નજીકમાં પાડોશી કોણ હશે એ આપણે જોવાનું થશે ઈ ની એકદમ નજીક કારણ કે નજીક આપણે એ આપેલો છે એટલે આપણે પ્રશ્નમાં થોડુંક લોચો છે એટલે કે ની આ બધે ઓપ્શનમાં કે પાછો બતાવે છે બધે ઓપ્શનમાં પાછો શું બતાવે છે આપણી પાસે કે બતાવે છે તો હવે આપણે જોવા જઈએ તો કે આપણી પાસે શું થશે ઈ ની એકદમ નજીકના પાડોશી છે તો આપણી પાસે એફ અને કે જો કે તરીકે લેવા જાવ તો શું આવવા જોઈએ મિત્રો જો ને કે જ લઈ લીધો હોય આપણે તો કે તરીકે આપણે લેવા જઈએ તો એફ અને કે આપણે આવી જવા જોઈએ જો અહીંયા તમે તરીકે આઈ ની બદલે કે લઈ લ્યો તમે તો બધી જગ્યાએ કે ને જ કન્સિડર કરી દેશો તો આવશે કે એફ અને કે શું આપવામાં આવેલા છે તો કે એફ અને કે ઈ ના નજીકના પાડોશી છે એવું કહી શકીએ તો આગળ તમે બધી જગ્યાએ કે નો ઉપયોગ કરશો તો ચાલશે કારણ કે એબીસીડી છે તો કદાચ કે ના હોય એવી ગણતરીથી આપણે હાલતા હતા ચાલો જી અને એચ ની વચ્ચે કોણ બેઠું હશે અહીંયા ફરીથી નવો પ્રશ્ન આવ્યો કે જી અને એચ ની વચ્ચે કોણ બેઠું હશે તો આપણી પાસે જી અને એચ આપ્યા છે તો કે જી અને એચ ની વચ્ચે કોણ બેઠું છે અહીંયા તો કે એક જ વ્યક્તિ બેઠો છે બી નામનો વ્યક્તિ બેઠો છે એટલે આપણો જવાબ શું થઈ જશે ઓપ્શન એ થઈ જશે કે બી નામનો વ્યક્તિ બેઠેલો છે ત્યારબાદ જી ની ડાબે થી ત્રીજું કોણ બેઠું હશે જી ની ડાબે જાઓ અને ત્રીજું કોણ બેઠું હશે એ જોવાનું થશે જી આપ્યો છે ડાબું એટલે હવે ખબર પડી જાવ મિત્રો આમ હાલવાનું છે તો કે આ પેલું બીજું ત્રીજું એટલે ત્યાં કોણ આવે છે કે તો અહીંયા આપણે ધ્યાનમાં લઈ લઈએ કે આપણે કે ને રાખવાનો છે આપણે પ્રશ્નમાં કે જ રાખવો પડશે કે રાખીએ એટલે કોઈ ચિંતા ન રહી આપણને આપણે કે જ લેવો પડશે ને આઈ ને આપણે કરવાની જરૂરિયાત નથી એટલે ચલો એ રીતે આપવામાં આવેલો છે મિત્રો હવે આ પ્રશ્ન આપવામાં આવેલો છે મિત્રો આ હોમવર્કમાં તમે કરજો એટલે તમને ક્લિયર થઈ જશે કે આવી રીતે પ્રશ્નમાં કયું વિધાન ખોટું છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે આખો પ્રશ્ન એમનેમ છે કયું વિધાન ખોટું છે સ્ક્રીનશોટ ફટાફટ લઈ લ્યો એટલે જ્યારે પ્રશ્ન તમે ગણો ને ત્યારે તમને ક્લિયર થઈ જાય કે કેવી રીતે પ્રશ્ન આપેલો છે ઉપર માહિતી આપવામાં આવેલી છે 1 થી પ્રશ્ન 6 ચલો એમાં ખોટી આ માહિતી તમે ધ્યાનમાં ન લેતા કારણ કે એ માહિતીને ધ્યાનમાં ન લેવાનું આ પ્રશ્ન આમનેમ જ છે કે કયું વિધાન ખોટું છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધારીએ મિત્રો આપણે ચલો આનો જવાબ બધા વ્યક્તિનો આવવો જોઈએ ચલો ફટાફટ જવાબ આપો ફટાફટ આપણે જવાબ આપવાનો છે કે આપણી પાસે જ્યારે આવી માહિતી આપી હોય ત્યારે સી અને એફ ની વચ્ચે કોણ હશે એવો પ્રશ્નનો જવાબ આપવાનો છે આઈ થિંક મારા ખ્યાલ મુજબ હવે એકાદા બે પ્રશ્ન જ ચાલે છે છેલ્લા છેલ્લા પ્રશ્ન રહ્યા છે મિત્રો તો ફટાફટ જવાબ આપી દો એટલે આપણે આ પ્રશ્નનો આગળ વધારી અને આપણે જે છે વર્તુળાકાર બેઠક વ્યવસ્થા હોય તો ક્લિયર થઈ જાય છ વ્યક્તિઓ આપવામાં આવેલા છે અને વર્તુળાકાર બેઠક વ્યવસ્થા મુખ કાંઈ નથી કીધું એટલે આપણે સેન્ટર તરફ જ લઈ લેવાના છે ઊભા હોય બેઠા હોય એની આપણે લેવા દેવા જ નથી આપણે તો આ રીતે કેન્દ્ર તરફ એક થઈ ગયું એક એની સામે છે આ રીતે આપણે જોવા જઈએ તો આ ક્લિયર થઈ ગયું હવે તમને એમ કે છે ડી અને એની વચ્ચે બી છે તો ક્લિયર કરી દે છે ડી અને એની વચ્ચે બી છે તો આપણે ક્લૂ તરીકે લખીએ ડી અને એની વચ્ચે બી છે ડી અને એની વચ્ચે બી છે ચલો બે માંથી આપણે ગમે તે એક આવશે એ આપણે જોઈ લેશું પછી હવે આપણી પાસે આપ્યું છે તરત જ જમણે એમ બેઠો છે અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા શું આપવામાં આવેલું છે કે તરત જ જમણે એમ બેઠો છે કેની તરત જ જમણે આપણે ધ્યાનમાં લેવું પડશે આપણી પાસે અહીંયા થોડોક પ્રશ્નમાં થોડીક મિસ્ટેક છે અમુક ફોન્ટ અહીંયા નથી ઓપન થયા એટલા માટે આપણે જવાબ નહીં આપી શકીએ મિત્રો આનો કારણ કે અહીંયા તરત જ જમણે એફ આપવામાં આવેલો છે કેની તરત જ જમણે એ આપણે ક્લિયર નથી થતું આ પ્રશ્ન ટેલિગ્રામ ચેનલમાં હું ફેરફાર કરીને મિત્રો મૂકી દઈશ એટલે તમને કોઈ ચિંતા ન થાય
જોઈ લેવામાં કઈ એ બી સી ડી છે સી અને ડી સી ડી અને એની વચ્ચે બેઠો છે ચલો આ વાક્યમાં કદાચ મને થોડું કેવું લાગે છે કે કંઈક ફેરફાર કરશું આપણે કારણ કે બાકી બધી વસ્તુ તો મને ખ્યાલ આવે છે ચલો પાંચ મિત્રો આપ્યા છે બી સી ડી અને ઈ તો આપણે જોવા જઈએ એ બી સી ડી અને ઈ આપેલા છે વર્તુળમાં કેન્દ્રની તરફ હું રાખીને બેઠવામાં આવેલા છે તો હવે વર્તુળ છે અને કેન્દ્ર તરફ હોય ને પાંચ વ્યક્તિ હોય આપણે બેસાડી દઈએ તો એક વ્યક્તિ છે બીજો ત્રીજો ચોથો અને પાંચમો પણ સામસામે નહીં આવે મિત્રો અહીંયા સામસામે આવશે નહીં પછી આપણે એમ કહીએ છે કે એ એ એ એના માટે શું કીધું છે બી અને ઈ ની વચ્ચે બેઠો છે એ કેની વચ્ચે બેઠો છે તો કે એ છે બી અને ઈ ની વચ્ચે બેઠો છે એ બી અને ઈ ની વચ્ચે બેઠો હોય તો આવી રીતે આપણે ગોઠવી શકીએ છીએ આપણે ત્યાર પછી આપણે જોવા જઈએ તો શું કે છે સી ડી અને એ ની વચ્ચે બેઠો છે સી કેની વચ્ચે બેઠો છે ડી અને એ ની વચ્ચે નિયમમાં રાખેલ મુજબ ડી અને બી કદાચ આવવું જોઈએ આપણે ચેક કરશું કે સી નામનો વ્યક્તિ છે એ ડી અને બી ની વચ્ચે આપણે ડી અને એ આપણે લઈએ અત્યારે તો એ સી અને ડી આ રીતે આપણે ધ્યાનમાં લઈ લેશું પછી જોજો જો ઈ બી ની તુરત જ જમણી બાજુ બેઠો છે તો અહીંથી ગોઠવવાની શરૂઆત કરશું શું કરશું તો કે ઈ નામનો વ્યક્તિ છે એ ડી ની તરત જ એટલે ડી અહીંયા લઈ લઈએ એની તરત જ કઈ બાજુ છે જમણી બાજુ જમણી બાજુ એટલે કોણ આવશે તો કે આમ જોવા જઈએ તો કે અહીંયા ઈ બેઠો હશે તો ચાલો આ ગોઠવી દીધું આપણી પાસે હવે આમાંથી જોવા જઈએ જો ઈ થી આમ આવો ને તો ડાબું આવે તો હવે આમાં મેં તમને કીધું હતું કે આ ઉત્તર બાજુ મુખ છે ઉગડવાનું તો ડાબું એ આવવો જોઈએ તો આનો અર્થ એવો થાય કે અહીંયા ડાબો એ આવતો નથી એટલે કેન્સલ થઈ ગયું બીજી શક્યતા થઈ ગઈ ઈ થી કોણ આવો જમણે તો કે અહીંયા એ થઈ જશે ત્યાંથી કોણ જઈ જશે તો કે અહીંયા બી થઈ જશે તો ચાલો આટલું ગોઠવાઈ ગયું આપણા માટે આવી રીતે ગોઠવાઈ ગયું છે તો હવે વધ્યું એક જ વ્યક્તિ વધે છે કોણ વ્યક્તિ વધે છે પાંચ મિત્રો એ બી સી તો આપણી પાસે કોણ વધે છે મિત્રો અહીંયા સી વધે છે તો આવી રીતે ગોઠવાઈ ગયું એટલે આ વાક્યની આપણે જરૂર નથી પડતી તો આપણે ઈ અને સી ની વચ્ચે કોણ બેઠું હશે એવું જોવાનું છે તો ઈ અને સી ની વચ્ચે બે વ્યક્તિ બેઠા છે કોણ બેઠા છે બી અને એ અહીંયા ધ્યાનમાં આપવામાં આવેલા છે એટલે કદાચ અહીંયા મને એવું લાગે છે કે અહીંયા પ્રશ્ન પૂછવામાં છે એ થોડુંક ધ્યાનમાં લેવું પડશે પણ ગોઠવાનું છે આવી રીતે આપણી પાસે પાંચ મિત્રો બેઠા છે એને આપણે આવી રીતે ગોઠવી દેશું મિત્રો એટલે આપણે જોવા જઈએ તો આપણી પાસે બે વ્યક્તિ છે બી અને ઈ અને ઓપ્શનમાં આપણી પાસે શું આપ્યું છે કે અલગ અલગ બે ઓપ્શન આપ્યા છે અને આમાં ઓપ્શનમાં તમે જોવા જાશો તો બી અને ઈ એ બે એકી સાથે કઈ ઓપ્શનમાં આપવામાં આવેલા નથી પણ ગોઠવવાનું તમારે મિત્રો આ રીતે ગોઠવવાનું થશે ચલો નેક્સ્ટ અને છેલ્લો પ્રશ્ન મિત્રો આપણે જોઈ લઈએ એટલે ક્લિયર થઈ જશે ચલો હવે આનો કોમેન્ટમાં બધા લોકો જવાબ આપજો કોમેન્ટમાં ફટાફટ જવાબ આપજો આ છેલ્લો ઓપ્શન જોઈ લે છેલ્લો ક્વેશ્ચન આપણી પાસે છે એ ક્વેશ્ચનને આપણે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈ લઈએ નક્કી ન થઈ શકે એ જવાબ એ આવી શકે છે કારણ કે બી અને એ બે હતા અને ઓપ્શનમાં એવું આપણી પાસે નહોતું એટલે બે વ્યક્તિ હતા પણ એના બદલે પરફેક્ટ જવાબ હોય ત્યારે ધ્યાનમાં લેવાનું થશે ચલો ક્લિયર થઈ ગયું બધાને હજી મિત્રો આપણે આની પઝલ નો વિડીયો કાલે આવે છે પઝલમાં ટોપી વાળા ને બર્ગર વાળા જે તમે કહેતા હતા કોમેન્ટમાં એવો વિડીયો કાલે આપણે ધ્યાનમાં લેવાનો છે હવે આપણે જોવા જઈએ તો માહિતી આપણી પાસે શું આપી છે એ જોતા જઈએ છ વ્યક્તિઓ છે એ થી લઈ અને એફ સુધીના છે ને વર્તુળાકાર ઊભા છે તો હવે આપણે જોવા જઈએ છ વ્યક્તિ છે હવે ફટાફટ ગોઠવું છું મિત્રો અહીંયા હવે હવે છ વ્યક્તિ વર્તુળાકારમાં ઊભા હોય તો સામસામે જ આવી જશે આ વ્યક્તિને આપણે જોવા જઈએ ડાબું જમણું અહીંથી નક્કી થશે ડી અને સી ની વચ્ચે બી છે ડી અને સી ની વચ્ચે કોણ છે તો કે બી છે ડી અને સી ની વચ્ચે કોણ છે તો કે બી છે મિત્રો અહીંયા પછી કે છે ઈ અને સી ની વચ્ચે એ છે ઈ અને સી ની વચ્ચે કોણ છે મિત્રો એ છે ઈ અને સી ની વચ્ચે એ છે તો આવી રીતે આપણે જોવા જઈએ એ છે ચાલો આટલું ક્લિયર થઈ ગયું પછી જોવા જઈએ ડી ની જમણે એફ છે ડી ની જમણે કોણ છે મિત્રો એફ છે તો ક્લિયર કરીએ ડી અહીંયા એફ હોય એની જમણે કોણ હોય મિત્રો તો કે એફ હોય આપણી પાસે હવે એફ આપણી પાસે છે પછી વાક્ય છે એ અને એફ ની વચ્ચે કોણ હશે એવો પ્રશ્ન પૂછ્યો છે એ અને એફ ની વચ્ચે તો ડી વાળું વાક્ય આપણી પાસે છે એ ગોઠવીએ હવે જો ડી થી આમ જમણે જાવ એવું આપણે ન ગોઠવાય તો અહીંથી ડી થી જમણે વાળું વાક્ય નીકળી ગયું ડાબે જાવ તો બી આવે એની ડાબે જાવ તો સી આવે હવે સી વાળું વાક્ય જોવા જઈએ ડાબું વાળું વાક્ય આવે તો ડાબે કોણ આવે આપણી પાસે એ આવે ત્યાંથી કોણ આવે ઈ આવે તો આવી રીતે મિત્રો ગોઠવાઈ ગયું અને તમને કીધું છે એ અને એફ ની વચ્ચે કોણ આપવામાં આવેલો છે તો કે ઈ નામનો વ્યક્તિ છે એટલે ઈ નામનો વ્યક્તિ આપણા માટે બી ઓપ્શન થશે ચલો બી ઓપ્શન થઈ જશે સરસ ચલો આ તમારે હોમવર્કમાં ગણવાનો થશે પાંચ વ્યક્તિઓ છે અને કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠેલી વ્યક્તિઓ છે એ તમારે ધ્યાનમાં લેવાની થશે
સ્ક્રીનશોટ ફટાફટ લઈ લ્યો એટલે ક્લિયર થઈ જશે મિત્રો ચલો એનો પ્રશ્ન પેલો છે એ પણ સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ એટલે ક્લિયર થાતું જશે આ તમારે હોમવર્કમાં ગણવાનો થાશે એના પછીનો પ્રશ્ન છે એને લગતો હોમવર્કમાં ગણજો તમે થર્ડ ક્વેશ્ચન છે એ પણ વ્યવસ્થિત રીતે કારણ કે સિમ્પલ હતું ખાલી બે વાક્યોને જ ગોઠવવાના છે જો ગોઠવાઈ જશે તો તમારું ક્લિયર થઈ જશે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે આને ફરીથી સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેજો બધા એટલે ગણતરી કરશો એટલે તમને ક્લિયર થઈ જશે ચલો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે આ વસ્તુ ઉપર જોજો આનામાં કેવો જવાબ આપવો ને એ તમારે સમજવાનો છે ચાર વ્યક્તિની પઝલ આવી છે થોડીક અટપટી છે પણ હું તમને સમજાવું કેવી રીતે આને સમજવાની એ બી સી ડી એ ગોળ ટેબલ ફરતે બેઠા છે તો ચાલો હવે આપણી પાસે ચાર વ્યક્તિ આવી ગયા છે હવે આપણે કઈ નથી કીધું એટલે સેન્ટર તરફ મુખ રાખીને બેઠા છે એવી રીતે આપણે જોઈ લઈએ હવે જોજો વાક્ય વાંચું એ રસોઈયાની સામે બેઠો છે એટલે વ્યક્તિને એનો વ્યવસાય બે આપ્યો છે એ રસોઈયાની સામે બેઠો છે તો હવે આપણે ગમે ત્યાંથી આપણે લઈ શકીએ પણ અહીંથી હું શરૂઆત કરું રસોઈયો અહીંયા હું લઈ લઉં વ્યવસાય વાળો તો એની સામે કોણ બેઠો હશે એ નામનો વ્યક્તિ બેઠો હશે ચલો વ્યક્તિ આવી ગયો અહીંયા વ્યવસાય આવી ગયો છે હવે આપણે જોવા જઈએ બી નાઈની જમણે બેઠો છે તો મિત્રો અહીંયા બી છે આપણી પાસે છે નથી નાઈ છે નથી તો આ રહેવા દઈએ આપણે આ પછી જોઈ લેશું આ વાક્યને આપણે પછી જોશું દરજીની ડાબે ધોબી બેઠો છે તો દરજી કે ધોબી એ આપણી પાસે નથી એટલે આ વાક્ય રહેવા દઈએ આ પછી ગણશું હવે જો સી ની સામે બી બેઠો આ ગોઠવાય સી ને બી બી સામ સામે આવવા જોઈએ તો અત્યારે એ છે તો એની સામે સી ને બી આવી રીતે નું આવે એટલે ફિક્સ થઈ ગયું કે સી અહીંયા હશે કાં તો અહીંયા હશે આ ફિક્સ થઈ ગયું કે નહીં તો જો સી અને ડી અહીંયા આવી જાય તો અહીંયા એ છે તો અહીંયા કોણ આવશે તો કે બી નામનો વ્યક્તિ જ કોણ હશે તો કે રસોઈયો હશે હવે આની શક્યતા બીજી થઈ શકે જો આની બીજી શક્યતા શું થઈ શકે તમારી પાસે તો કે ચાર વ્યક્તિ આવી રીતે છે આપણી પાસે એક વ્યક્તિ એ રસોઈયો હતો એ તો આપણે પેલા લઈ લીધું આપણી પાસે અને એની સામે કોણ હતું તો કે એની સામે એ હતો એ તો આપણે ગોઠવી દીધું આપણે હવે શું થઈ ગયું છે સી ડી આ સામ સામે હોય તો આ શક્યતામાં ડી અહીંયા લઈ શકું સી અહીંયા કારણ કે બે સામ સામે છે ક્યાં છે એ આપણને ખબર નથી તો અહીંયા બી ફિક્સ થઈ ગયું તો અહીંયા બેમાં જો શું આપણા માટે કોમન થઈ ગયું છે તો કે બેમાં એક વસ્તુ કોમન છે શું કોમન છે તો કે એ અને રસોઈયા વાળું બે કોમન છે આ બે બદલતું જાય છે આ બે શક્યતા બની ગયાની હવે જોજો બી નામનો વ્યક્તિ હવે આપણી પાસે છે બેમાં છે નાઈની જમણે બેઠો છે એટલે આ શું છે જમણું છે નાઈ થી જમણું તો જમણું એટલે કેનું કહેવાય મિત્રો આમ હાકું હાલે તો એને જમણું કહેવામાં આવે છે કે નહીં તો અહીંથી નામ જાવ તો એ જમણે ગયા કહેવાય તો આને કોણ શું કહેવાય આને કહેવાય નાઈ કહેવાય શું કહેવાય મિત્રો નાઈ આ સંજોગોમાં સી નાઈ હશે આ સંજોગોમાં કોણ હશે તો કે ડી નામનો વ્યક્તિ નાઈ હશે ક્લિયર થઈ ગયું આટલું પછી એમ કે છે દરજીની ડાબે ધોબી બેઠો છે દરજી જ્યાં બેઠો હશે એની ડાબે જાવ તો ધોબી તો આ બે જ વ્યક્તિ છે ડાબું એટલે હવે આમ હાલવાનું જો આમ હાલવાનું આમ તો આમ હાલો તો દરજીની ડાબે ધોબી તો અહીંયા કોણ આવશે તો કે આ દરજી આવશે ન્યાથી આમ જાવ તો ડાબે જાવ તો ધોબી બેઠો હશે તો આ કોણ હશે મિત્રો તો કે આ ધોબી હશે તો આમાં જોવા જાય તો આમ થઈ જશે તો આમાં દરજી કોણ હશે આ હશે એની ડાબે જાવ તો ધોબી બેઠો હશે તો આ સંજોગોમાં ધોબી કોણ હશે તો કે સી હશે ચલો આ બધી વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ હવે આપણને પ્રશ્ન ગમે તેવો પૂછે તો આવડવા જોઈએ તમને એવો પ્રશ્ન પૂછે કે સી નો વ્યવસાય શું જવાબ આપો જી કોમેન્ટમાં સી નો વ્યવસાય શું થશે સી ના વ્યવસાયની જો વાત કરવામાં આવે તો બે હોઈ શકે કા નાઈ અને ધોબી આપણે જવાબ શું આપી શકીએ નાઈ અથવા ધોબી આવો શબ્દ મૂકવાનો જો તમને પૂછે સી નો વ્યવસાય શું તો જવાબ શું આવવો જોઈએ નાઈ અથવા ધોબી તો ડી નો વ્યવસાય હોય તો જવાબ શું આવે નાઈ અથવા ધોબી ડી નો વ્યવસાય પૂછ્યો હોય તો શું આવે નાઈ અથવા ધોબી પછી આપણે જોવા જઈએ તો શું આવશે તો કે એમ પૂછે કે દરજી કોણ છે ઓ પૂછે તો કોણ આવે એ નામનો વ્યક્તિ અથવા એમ પૂછે એનો વ્યવસાય શું તો કે દરજી રસોઈયો કોણ છે તો કે બી અથવા બી નો વ્યવસાય કોણ તો કે રસોઈયો એ ફિક્સ જ છે તો બેમાં સમાન છે એમાં કઈ ચેન્જીસ થશે ને એમાં અથવામાં લઈ શકો નહીં ચાલો તો નેક્સ્ટ પ્રશ્ન શું કીધો છે ને એ આપણે પહેલા જોઈ લઈએ આપણે પ્રશ્ન આપણને પૂછ્યો છે જો પ્રશ્ન પૂછ્યો એ અને બી નો વ્યવસાય શું હશે તો એ અને બી નો વ્યવસાય આપણે જોવા જઈએ તો હવે આપણને ક્લિયર થઈ જવું જોઈએ આપણી પાસે એ અને બી નો વ્યવસાય હવે આના ઉપરથી આપણે બીજું હતું યાદ રાખી શકીએ છીએ એ અને બી નો વ્યવસાય બેમાં ફિક્સ જ હતું ને બેને ધ્યાનમાં લેવાના તો એનો બી નો વ્યવસાય શું છે દરજી અને રસોઈયો એટલે ઓપ્શન આપણો થઈ જશે
બી ઓપ્શન થાશે ચલો બે ઓપ્શન થઈ જશે એટલે બી ઓપ્શન થઈ જશે સીની સામે બી બેઠો છે સર સીની સામે બી કેવી રીતે આવે મિત્રો તમને પ્રશ્ન જ તમને અહીંયા કીધો છે જોઈ લ્યો તમને એમ કે સીની સામે આપણી પાસે ડી એટલે અહીંયા સોરી અહીંયા થોડીક ચેન્જીસ કરી નાખજો આપણે ડી લેવાનો છે શું લેવાનું છે આપણે ડી ધ્યાનમાં લેવાનો છે સીની સામે ડી છે એવી રીતે કારણ કે બે વખત બી નથી અહીંયા સીની કારણ કે બીની સામે તમે જોવા જશો તો આપણે અહીંયા જોવા જઈએ એવી રીતે ધ્યાનમાં લેવાનું સીની સામે ડી બેઠો છે ખરેખર વાક્ય એવું છે સીની સામે ડી બેઠો છે ખરેખર વાક્ય મિત્રો આપણે એવું છે કદાચ જો તમે બી લઈને કર્યું હોય સીની સામે બી બેઠો છે જો એવું લઈને કરેલું હોય તો બી નાઈની જમણે બેઠો છે એવું તમારી પાસે એ ગોઠવાય નહીં એટલા માટે શું થાય કે અહીંયા ખરેખર અહીંયા ડી બી ની બદલે શું આવશે મિત્રો તો કે ડી ધ્યાનમાં લેવાનો થશે તમારે આવી રીતે લેશો તો જવાબ આવે નહીતર બીજા નથી ગોઠવાય એવું થશે કારણ કે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે બી ને ડી ની બદલે બી આપ્યું છે ચાલો આપણે જોઈ લીધો કે પ્રશ્ન આપણી પાસે થઈ ગયો છે આ રીતે પ્રશ્ન આપણે જોઈ લીધો મિત્રો કે આપણી પાસે પ્રશ્ન આપેલો છે એ આપણી પાસે ઓપ્શન બી થાય છે ચાલો મિત્રો હવે આપણે જોવાનું થશે કે ખરેખર કાલના લેક્ચરની જો મિત્રો વાત કરીએ તો કાલના લેક્ચરમાં શું છે આપણી પાસે તો કે કાલના લેક્ચરમાં મહત્વનું પઝલ ચાલુ થશે શું ચાલુ થશે મિત્રો આપણે પઝલ આ સાંજની વાત થઈ છે પણ સવારે તમે જોવા જશો તો ગણિતનો લેક્ચર તો મિત્રો છે જ ગણિતનો લેક્ચર તો છે જ કેટલા વાગે સવારે 10:30 વાગ્યે અને મિત્રો એમાં નફો ખોટ ખાસ કરીને જોજો એમાં નફો ખોટ ચેપ્ટર વ્યવસ્થિત રીતે આજે જેમ શોર્ટકટ આપણે ધ્યાનમાં લીધી સરેરાશ ધ્યાનમાં લીધું ટકાવારી ધ્યાનમાં લીધી એ જ રીતે આપણે નફો ખોટ ધ્યાનમાં લેશું તો મિત્રો આવી જ રીતે આપણે કાલે સવારે ફરીથી મળશું સાંજે પઝલમાં મળશું કાલે પાછા બે સેશન આવશે અને એવી રીતે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેજો તો ફરીથી મળશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.